ફેલાયેલી છે એ તમામે તમામ પર્વતમાળાઓ હું તમારી સમક્ષ દર્શાવી દઈ કે ભારતના કયા વિસ્તારની અંદર કઈ પર્વતમાળા આવેલી છે અને ત્યાર પછી આપણે વારાફરતી એક એક પર્વતમાળાને ભણવાનું ચાલુ કરશું તો આવો હવે વિશેષ કોઈ ચર્ચા આપણે નહીં કરીએ અને શરૂ કરીએ ભારતની પર્વતમાળાઓ સૌ પ્રથમ તો ભારતના ઉત્તર ભાગની અંદર એક અગત્યની પર્વતમાળા આવેલી છે અને એ પર્વતમાળાનું નામ છે હિમાલયની પર્વતમાળા જે ખૂબ જ મહત્ત્વની છે પરીક્ષાની દૃષ્ટિએ પણ મહત્ત્વની છે અને ભારતના ભૂગોળની અંદર પણ ખૂબ જ અગત્યનું સ્થાન ધરાવે છે તો એક પર્વતમાળા હિમાલય નામની કે જેનું લોકેશન ભારતના ઉત્તર ભાગની અંદર સ્થિત છે જો કે ઘણા બધા દેશોની અંદર આ પર્વતમાળા ફેલાયેલી છે ત્યાર પછી અન્ય પર્વતમાળાઓના લોકેશન આપણે જોઈએ તો આ આપણું ગુજરાત રાજ્ય છે અને ગુજરાતની અંદરથી ટોટલ ચાર પર્વતમાળાઓ એવી છે કે જે શરૂ થાય છે શરૂ ગુજરાતમાંથી થાય અને ગુજરાતની બહાર જઈ અને તે ફેલાઈ જાય છે ગુજરાતમાં ફેલાતી નથી બસ ગુજરાતમાંથી ચાર પર્વતમાળાઓ એવી છે કે જેનું સ્ટાર્ટિંગ થાય છે જેની શરૂઆત થાય છે અને ગુજરાતની બહારના વિસ્તારમાં જઈ અને પર્વતમાળાઓ જે ફેલાઈ જાય છે તો એ કઈ ચાર પર્વતમાળા છે તો એક પર્વતમાળાનું નામ છે અરવલ્લીની પર્વતમાળા કે જેનું સ્ટાર્ટિંગ ગુજરાતની અંદરથી થાય છે બનાસકાંઠાના પાલનપુરથી શરૂ કરી છે દિલ્હીના ચાંદની ચોક સુધી આ પર્વતમાળા ફેલાયેલી છે રિપીટ કરું છું ભારતના ઉત્તર ભાગની અંદર હિમાલયની પર્વતમાળા સ્થિત છે જે ઘણી બધી અસરકારક છે જે ઘણી બધી અગત્યની પર્વતમાળા છે ગુજરાતની અંદરથી ટોટલ ચાર પર્વતમાળાનું સ્ટાર્ટિંગ થાય છે એમાંની એક પર્વતમાળા એટલે અરવલ્લીની પર્વતમાળા અરવલ્લી પર્વતમાળાની થોડાક જ અંતરે આવેલી બીજી એક પર્વતમાળા કે જે પર્વતમાળાનું નામ છે વિંધ્યાચલની પર્વતમાળા કે જે જુદા જુદા ટુકડાઓની અંદર ડિવાઈડ છે હિમાલયની પર્વતમાળા ટુકડાઓની અંદર ડિવાઈડ નથી હિમાલયની પર્વતમાળા સળંગે સળંગ છે વચ્ચે ક્યાંય ગેપ નથી આવતા અરવલ્લીની પર્વતમાળા પણ સળંગે સળંગ છે એમાં ક્યાંય ગેપ નથી આવતા જ્યારે વિંધ્યાચલની પર્વતમાળાના સ્પષ્ટ રૂપે તમે જોઈ શકો છો કે એના ટુકડા જોવા મળે છે અને આ વિંધ્યાચલની પર્વતમાળા છે એ ગુજરાતથી શરૂ કરી અને છેક ઝારખંડ સુધી ફેલાયેલી છે તો આ હતી ભારતની અંદર આવેલી ત્રીજી મહત્ત્વની પર્વતમાળા અત્યારે હું તમને કોઈ પર્વતમાળા ભણાવતો નથી સ્પેશિયલ કોઈ પર્વતમાળા નથી ભણાવતો પણ જસ્ટ તમને ભારતની અંદર જેટલી જેટલી પર્વતમાળાઓ આવેલી છે એના લોકેશનથી પરિચિત કરાવું છું કે ભારતના કયા વિસ્તારની અંદર કઈ પર્વતમાળા આવેલી છે વિંધ્યાચળની પર્વતમાળાની એક્ઝેટ તરત જ નીચે એક બીજી પર્વતમાળા આવેલી છે જે વિંધ્યાચળ પર્વતમાળાની સમાંતરને સમાંતર આગળ વધે છે તો એ પર્વતમાળાનું નામ છે આપણું સાતપુરાની પર્વતમાળા ઓકે જે વિંધ્યાચળની એક્ઝેટ નીચે છે વિંધ્યાચળ પર્વતમાળા વિંધ્યાચળ પર્વતમાળાની નીચેના ભાગમાંથી ગંગા નર્મદા નદી પ્રવાહિત થાય છે અને નર્મદા નદીની નીચેના ભાગમાં સાતપુડા નામની પર્વતમાળા આવેલી છે ટૂંકમાં વિંધ્યાચળની પર્વતમાળા અને સાતપુડા પર્વતમાળા બંનેની વચ્ચે ખાલી નર્મદા નદીનો ફરક જોવા મળે છે તો અરવલ્લીની પર્વતમાળાનું સ્ટાર્ટિંગ પણ ગુજરાત છે વિંધ્યાચળની પર્વતમાળાનું સ્ટાર્ટિંગ પણ ગુજરાત છે સાતપુડાની પર્વતમાળાનું સ્ટાર્ટિંગ પણ ગુજરાત છે અને હજી એક પર્વતમાળા એવી છે કે જેનું સ્ટાર્ટિંગ જે આપણે સાતપુડાની પર્વતમાળાની વાત કરીએ તે ગુજરાતથી શરૂ કરી અને મધ્યપ્રદેશ અને છત્તીસગઢની બોર્ડર સુધી જાય છે ઓકે અને હજી એક પર્વતમાળા કે જે ગુજરાતના દક્ષિણ ભાગમાંથી શરૂ થાય છે અને એ પર્વતમાળાનું નામ છે પશ્ચિમ ઘાટ અથવા તો સહયાદ્રી ટોટલ ચાર પર્વતમાળા રિપીટ કરું છું હું ગુજરાતમાંથી શરૂ થઈ અને ભારતના અન્ય જુદા જુદા ભાગોની અંદર ફેલાઈ જાય છે હવે નેક્સ્ટ પર્વતમાળા જોઈએ આ જે પર્વતમાળા આપણે જોઈ એ પશ્ચિમ ઘાટ પણ તમે એને કહી શકો અથવા તમે એને સહ્યાદ્રી પણ કહી શકો અથવા હજી એક એનું નામ છે ત્રીજું સાત માળાની પર્વતમાળા સાત પૂડા અલગ આ જે પર્વત શ્રેણી છે એ સાત પૂડા છે અને આ જે પર્વત શ્રેણી છે એ સાત માળા છે સાત માળા કયો તો પણ હાલશે સાત પૂડા કયો સોરી સાત માળા કયો તો પણ હાલશે પશ્ચિમ ઘાટ કયો તો પણ એ જ પર્વતમાળા અને સહ્યાદ્રી કયો તો પણ આ ટૂંકમાં આજે દક્ષિણ ગુજરાતમાંથી જે પર્વતમાળા પસાર થઈ અને કેરળના કન્યાકુમારી સુધી ગઈ છે એ પર્વતમાળાના ત્રણ નામ સ્પષ્ટ રૂપે જોવા મળે છે મેં અહીં તમારી સમક્ષ પાંચ પર્વતમાળા દર્શાવી દીધી એક હિમાલય અને ચાર ગુજરાતમાંથી શરૂ થનારી હવે જોઈએ ભારતના પૂર્વ ભાગની અંદર એક પર્વતમાળા આવેલી છે અને એ પર્વતમાળાનું નામ છે પૂર્વ ઘાટ ભારતના પૂર્વ ભાગની અંદર પૂર્વ ઘાટ છે અને ભારતના પશ્ચિમ ઘાટની અંદર પશ્ચિમ ઘાટ આવેલો છે બંનેની અંદર તમે ડિફરન્ટ છે એ સ્પષ્ટ રૂપે જોઈ શકો છો કે પૂર્વ ઘાટ છે તૂટક તૂટક છે જ્યારે પશ્ચિમ ઘાટ છે સળંગે સળંગ છે પશ્ચિમ ઘાટ એટલો બધો તૂટતો નથી ટૂંકમાં જ્યારે પૂર્વ ઘાટ છે એ તૂટેલો છે પર્વતની લાઈન આવે થોડીક વળી પાછો ગેપ આવે વળી પાછી લાઈન આવે વળી પાછો ગેપ આવે આવી રીતે પૂર્વ ઘાટ છે એ તૂટક ટૂટક છે જ્યારે પશ્ચિમ ઘાટ સળંગ છે અરવલ્લીની પર્વતમાળા પણ સળંગ છે હિમાલય પણ સળંગ છે ઓકે ત્રણ પર્વતમાળા એવી છે કે જે સળંગે સળંગ છે જ્યારે ત્રણ પર્વતમાળા ટુકડાઓની અંદર ડિવાઈડ છે તો આ ભારતની છ અગત્યની પર્વતમાળાઓ છે અવારનવાર આ છ અગત્યની પર્વતમાળાઓમાંથી જ સૌથી વધારે પ્રશ્નો પૂછાતા હોય હા નો ડાઉટ ભારતના પૂર્વ વિસ્તારની અંદર પણ થોડીક ટેકરીઓ છે જ ગારો ખાંસી નાગા છેિયા આવી ટેકરીઓ આવેલી છે પતકોઈ બૂમ છે હં પણ એ મુદ્દો પણ આપણે પછી લેશું એ પર્વત નાની નાની પર્વતમાળાઓ છે પ્રમુખ મુખ્ય કહી શકાય એવી પર્વતમાળાઓ નથી બસ એમ સમજો ને કે અડધા પેજ કે એક પેજ જેટલી એની ઇન્ફોર્મેશન આપણને પ્રાપ્ત થાય છે નાની નાની પર્વત શ્રેણીઓ જોવા મળે છે પણ પ્રમુખ કહી શકાય મુખ્ય કહી શકાય મહત્વની કહી શકાય એવી આ છ પર્વતમાળા છે હવે વારાફરતી વારાફરતી આપણે એક એક પર્વતમાળાને ભણવાની શરૂ કરશું પહેલી જ પર્વતમાળા જોઈએ આપણે અરવલ્લીની પર્વતમાળા ચલો કે પહેલી જ પર્વતમાળા આપણે ચર્ચા કરશું અરવલ્લીની પર્વતમાળા પહેલો જ મુદ્દો એની અંદર આપણે જોઈએ કે અરવલ્લીની પર્વતમાળા છે એ વિશ્વની સૌથી પ્રાચીનતમ પર્વતમાળા છે વિશ્વની સૌથી પ્રાચીનમાં પ્રાચીન જો કોઈ પર્વતમાળા હોય તો એ અરવલ્લીની પર્વતમાળા છે હિમાલય પર્વત નવો છે નવીનતમ પર્વત છે એક પ્રકારનો ગેડ પર્વત છે હા જ્યારે અરવલ્લી પર્વતમાળા છે એ સમગ્ર વિશ્વની અંદર આવેલી પ્રાચીનતમ પર્વતમાળા છે એક સમય એવો હતો કે આ અરવલ્લી પર્વતમાળાની ઊંચાઈ હિમાલય કરતા પણ દોઢ ગણી ઊંચી હતી બહુ ઊંચાઈ વાળી હતી પણ અત્યારે અરવલ્લી પર્વતમાળા એટલી ઊંચી નથી રહી સરેરાશ નવસો ત્રીસ મીટરની આસપાસ અરવલ્લી પર્વતમાળાની ઊંચાઈ જોવા મળે છે એટલી બધી ઊંચી નથી રહી અરવલ્લી પર્વતમાળા એ અત્યારે અવશિષ્ટ પ્રકારની પર્વતમાળા છે એક જ મિનિટ આ મુદ્દાને હું તમને નિરાત્ર સમજાવું એક સમય એવો હતો કે અરવલ્લી પર્વતમાળા છે એ આવી રીતની હતી ઓકે તમે સમજી શકશો મારી વાત જે કહેવાનો મતલબ છે એ તમે સમજી શકશો એક સમયે અરવલ્લી પર્વતમાળાની રચના કંઈક આવી રીતની હતી હવે ડેફિનેટલી આપણે માની લઈએ કે કોઈ ખેતર છે ખેતરના ફરતે આપણે પારો કર્યો છે પથ્થરનો પારો કરેલો છે બરાબર હવે અમુક સમય થાય ને વરસ બે વરસ ત્રણ વરસ ચાર વરસ એટલે કંડિશન કેવી થાય કે એ જે પારો કર્યો છે આપણે પાળો બંધાયો છે આપણે એની ઉપરથી પથરા છે એ નીચે પડવા માંડે અને જે પાડાની આપણે એમ સમજોને કે આટલી હાઈટ રાખી હતી એના પથરા ઉપરથી પડી 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 અને એ પારો છે એ કેવો થઈ જાય છે એ શેઢો જે ખેતરની અંદર હોય કેવો થઈ જાય છે તો કે નીચો થઈ જાય છે તો સેમ આ જ કંડિશન કંઈક અરવલ્લીની સાથે થઈ આબોહવાના લીધે વાતાવરણ તાપમાન વરસાદ આ બધી બાબતો આ બધા પરિબળોના લીધે અરવલ્લી પર્વતમાળાના ઉપરના ભાગમાંથી પર્વતો નીચે પડ્યા બરાબર અને જે અરવલ્લી પર્વતમાળા ઊંચાઈવાળી હતી એ જ પર્વતમાળા એ જ અરવલ્લી પર્વતમાળા અત્યારે કંઈક આવી રીતની થઈ ગઈ તમે સમજી શકો છો કંડિશન પ્રાચીન સમયની અંદર અરવલ્લી પર્વતમાળા ઊંચી આ ઊંચી અને સાંકળી હતી નીચેના ભાગમાં કેવી હતી પહોળાઈ બહુ નહોતી સાંકળી હતી હાલની કન્ડિશન જોઈએ અરવલ્લી પર્વતમાળાની તો હાલની અંદર અરવલ્લી પર્વતમાળા છે એ નીચી થઈ ગઈ અને પહોળી બની ગઈ તમે કોન્સેપ્ટ સમજો યાર ઉપરના પથરા પડી 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 હાઈટ ઘટીતી ગઈ અને એ પથરા પડીને જાહે ક્યાં તો કે આજુબાજુમાં જ ફેલાવાના છે એટલે અત્યારે અરવલ્લીની પર્વતમાળા ફેલાઈ ગઈ છે ટૂંકમાં પેલા ત્રણ મુદ્દા ક્લિયર વિશ્વની સૌથી પ્રાચીનતમ પર્વતમાળા છે હિમાલય કરતાં જે તે સમયે આ પર્વતમાળા દોઢ ગણી ઊંચી હતી અને અરવલ્લી પર્વતમાળા એ એક પ્રકારે અવશિષ્ટ પ્રકારની પર્વતમાળાનું ઉદાહરણ છે હવે પ્રકારની પર્વતમાળા પર્વતમાળા કે મૂળ નષ્ટ થઈ ગઈ છે છે બસ એના અવશેષો અત્યારે ઓકે એ જ પર્વતમાળાને અવશિષ્ટ પ્રકારની પર્વતમાળા તરીકે ઓળખવામાં આવે છે જોઈએ ત્યાર પછીનો મુદ્દો આપણે નોટ કરીએ અરવલ્લી પર્વતમાળાની અંદર તો ક્લિયર પેલા ત્રણ મુદ્દા અરવલ્લીની પર્વતમાળા છે ગુજરાત થી શરૂ કરી ગુજરાતમાં પરફેક્ટ લોકેશન કયું છે તો કે ગુજરાતની અંદર બનાસકાંઠાના પાલનપુર ચાંદની ચોક સુધી ફેલાયેલી છે દિલ્હીની અંદર ચાંદની ચોક આ એક પિક્ચર આવ્યું હતું અક્ષય કુમારનું આઈ થિંક તમે બધાય જોયેલું હશે ચાંદની ચોક ટુ ચાઈના ચાંદની ચોક આવેલ ક્યાં છે ચાંદની ચોક દિલ્હીની અંદર છે આ અરવલ્લી પર્વતમાળા ગુજરાતના બનાસકાંઠાના પાલનપુરથી ચાલુ કરી અને દિલ્હીના ચાંદની ચોક સુધી ફેલાયેલી છે અને ટોટલ ભારતના ચાર પ્રદેશોમાંથી આ પર્વતમાળા પસાર થાય છે ક્યાંથી ક્યાં સુધી ફેલાણી આનું લોકેશન તમે પરફેક્ટ યાદ રાખો બનાસકાંઠાના પાલનપુરથી શરૂ કરી અને દિલ્હીના ચાંદની ચોક સુધી આ અરવલ્લી પર્વતમાળાની લંબાઈ કેટલી જોવા મળે છે તો કે છસ્સો ને બાણું કિલોમીટરની આસપાસ અરવલ્લી પર્વતમાળાની લંબાઈ જોવા મળે છે આપણને એક અગત્યનો મુદ્દો છે કે અરવલ્લી પર્વતમાળાની લંબાઈ કેટલી છે છસો ને બાણું કિલોમીટર ક્યાંથી ક્યાં સુધી ફેલાની આ મુદ્દો તમે યાદ રાખી લેજો ટોટલ ભારતના ચાર પ્રદેશોમાંથી આ પર્વતમાળા પસાર થાય ભારત જોકે અરવલ્લી પર્વતમાળાનું લોકેશન ક્યાંક ને ક્યાંક પાકિસ્તાનની અંદર પણ જોવા મળે છે પાકિસ્તાનના પંજાબમાં પણ અરવલ્લી પર્વતમાળાનો હિસ્સો છે જ પણ આપણે ભારતના સંદર્ભમાં અરવલ્લી પર્વતમાળાની ચર્ચા કરશું ભારતના ચાર વિસ્તારની અંદર આ પર્વતમાળા છે ફેલાયેલી છે ક્યાં ચાર વિસ્તાર જોઈએ આપણે એના વિશે ઇન્ફોર્મેશન મેળવીએ તો કે એક તો ગુજરાત આપણું રળિયામણું ગુજરાત છે ત્યારબાદ ગુજરાતની ઉત્તરના ભાગમાં રાજસ્થાન છે રાજસ્થાનની ઉત્તર થોડીક આ પર્વતમાળા હરિયાણાની અંદર પણ ફેલાયેલી છે થોડીક હરિયાણાની અંદર પણ આ પર્વતમાળાનો હિસ્સો છે એ જાય છે અને અંતે રાષ્ટ્રીય રાજધાની આપણી દિલ્હી આ ભારતના ચાર પ્રદેશોમાંથી ત્રણ રાજ્ય અને એક કેન્દ્રશાસિત પ્રદેશમાંથી આ પર્વતમાળા પસાર થાય છે અને અલગ અલગ તમારે ન લખવું હોય કે ત્રણ રાજ્ય અને એક કેન્દ્રશાસિત પ્રદેશ તો તમે શોર્ટ એન્ડ સ્વીટ આમ પણ લખી શકો કે ભારતના ટોટલ ચાર પ્રદેશોની અંદર આ પર્વતમાળા ફેલાયેલી છે જોકે ગુજરાતની અંદર એટલો બધો ફેલાવો નથી ગુજરાતની અંદર એટલો બધો ફેલાવો નથી હરિયાણામાં પણ એટલો બધો નથી અને દિલ્હીમાં તો ગઈ અને તરત એન્ડ થઈ ગઈ દિલ્હીના દક્ષિણ ભાગની અંદર છે માની લઈએ આપણે થોડી વાર માટે કે આ દિલ્હી છે અને દિલ્હીના દક્ષિણ ભાગ સુધી આ પર્વતમાળા છે ઓકે ક્લિયર ઉપરનો ભાગ છે દિલ્હીનો ઉત્તરનો અને નીચેનો ભાગ છે દિલ્હીનો દક્ષિણનો ભાગ છે ક્લિયર સૌથી વધારે અરવલ્લી પર્વતમાળાનો વ્યાપ જો કોઈ વિસ્તારની અંદર હોય તો એ રાજ્ય છે આપણું રાજસ્થાન રાજસ્થાન રાજ્ય અને રાજ્યની અંદર કિલોમીટર સુધી કિલોમીટરની અરવલ્લીની લંબાઈ છે એમાંથી પાંચસો કિલોમીટર તો માત્ર રાજસ્થાનમાં જ છે છસો બાણું કિલોમીટરની ટોટલ લંબાઈ છે એમાંથી પાંચસો કિલોમીટરની લંબાઈ રાજસ્થાનની અંદર જ સ્થિત છે એમ કેવું હોય બીજા શબ્દોમાં તો આપણે એમ પણ કહી શકીએ કે અરવલ્લીની પર્વતમાળાનો એસી ટકા હિસ્સો છે એ રાજસ્થાનની અંદર સ્થિત છે એટલે એ મુદ્દા બે તમારે જો નોટબુક લઈને બેઠા હોય તો બેટર છે બેસ્ટ છે તો લખવાની ઈચ્છા ખાતી હોય તો તમે લખતા જજો ચાલો ઓકે તો આ બધા મુદ્દા યાદ રાખવાના છે અવશિષ્ટ પ્રકારની પર્વતમાળા છે પ્રાચીનતમ પર્વતમાળા છે હિમાલય કરતાં દોઢ ગણી ઊંચી હતી ભારતના ચાર પ્રદેશોની અંદર ફેલાયેલી છે ટોટલ લંબાઈ કેટલી સૌથી વધુ લંબાઈ કયા રાજ્યની અંદર છે આ બધા મુદ્દા તમે યાદ રાખજો હવે ચર્ચા કરીએ અરવલ્લી પર્વતમાળા એક મિનિટ અરવલ્લી પર્વતમાળા જે છે આ ઓકે અરવલ્લી પર્વતમાળા ઉપરના ભાગમાં અને નીચેના ભાગમાં અરવલ્લી પર્વતમાળા ઉપરના ભાગમાં અને નીચેના ભાગમાં પોહળી છે ઉત્તર અને દક્ષિણમાં કેવી છે આવી રીતની કંઈક રચના આપણે જોઈએ તો આવી રીતની અરવલ્લી પર્વતમાળાની રચના આપણને જોવા મળશે કે અરવલ્લી પર્વતમાળા ઉત્તરના ભાગમાં પોહળી અને નીચી છે જે જગ્યાએ પર્વતમાળા પહોળી હોય ને ભાઈ હિમાલયની વાત તમે લઈ લો ને હિમાલય ભારતના પશ્ચિમ ભાગમાં એટલે કે આ ભાગની અંદર ભારતના પશ્ચિમ ભાગની અંદર હિમાલય પોહળો છે પોળો છે મીન્સ કે એની ઊંચાઈ કેવી હશે નીચી છે ક્લિયર પહોળાઈ વધારે હશે ને તો ઊંચાઈ ઓછી હશે ઊંચાઈ વધારે હશે ને તો પહોળાઈ ઓછી હશે ક્લિયર મુદ્દો સમજો એક રીતે વ્યવસ્થિત ક્લિયર કરી લેજો જોઈએ અરવલ્લીની પર્વતમાળા છે એ ભારતના ઉત્તર ભાગની અંદર એટલે કે દિલ્હીની આસપાસના વિસ્તારમાં પહોળી છે અને નીચી છે જ્યારે ગુજરાતની આસપાસના વિસ્તારમાં પણ પહોળી અને નીચી છે પરંતુ વચ્ચેનો જે વિસ્તાર છે રાજસ્થાનવાળો વિસ્તાર એ રાજસ્થાનવાળા વિસ્તારની અંદર આ પર્વતમાળા સાંકડી અને નીચી ઊંચી છે સોરી સાંકડી અને ઊંચી છે તો આ મુદ્દો પણ તમારે ખાસ નોટ કરવાનો રહેશે જોઈએ ત્યાર પછીનો મુદ્દો અરવલ્લી પર્વતમાળાની અંદર નેક્સ્ટ મુદ્દાની ચર્ચા કરીએ અરવલ્લીની પર્વતમાળા જુદી જુદી જગ્યાએ જુદા જુદા વિસ્તારોની અંદર જુદા જુદા નામે ઓળખવામાં આવે છે જોઈએ દિલ્હીવાળા આ પર્વતમાળાને ઓળખે છે અરવલ્લી પર્વતમાળાને દિલ્હીના લોકો છે પણ રાજસ્થાનના ઉદયપુરની અંદર આ ટેકરીઓ જે છે અરવલ્લીની જે ટેકરીઓ છે એને જગ્ગા અથવા તો જરગા આવા નામથી ઓળખવામાં આવે છે જગ્ગા અથવા તો જરગા આવા નામથી જગ્ગા અથવા જરગા

એ આ જ પર્વતમાં શ્રેણીને આજ પર્વત પર્વતમાળાને હર્ષનાથની પહાડી અથવા હર્ષનાદની પહાડી અથવા તો હર્ષનાદની ટેકરી અથવા તો હર્ષનાદનો પર્વતી શૃંખલા એવા નામથી ઓળખાય છે ટૂંકમાં કહીએ તો અરવલ્લી પર્વતમાળા જુદી જુદી જગ્યાએ જુદા જુદા નામે ઓળખાય છે ગુજરાતના લોકો આ પર્વતમાળાને અરવલ્લી આવા નામથી જ ઓળખે છે ચાલો કે ક્લિયર અરવલ્લીના જુદા જુદા નામ ક્લિયર થયા

આ થલતેજ ટેકરાને અરવલ્લીની પૂંછ ગણવામાં આવે જો પરીક્ષાની અંદર એવો પ્રશ્ન તમને પૂછે કે અરવલ્લીની પૂંછ તરીકે નીચેનામાંથી કયા સ્થળને ગણવામાં આવે છે તો એ થલતેજ ટેકરો તો એનો મતલબ એવો થયો કે જો પૂંછ આ બાજુ હોય તો મુખ કઈ બાજુ હશે માની લો કે કોઈ સાપ જતો હોય આવી રીતે જો એની પૂંછ અહીંયા હોય તો મુખ ક્યાં હોય ઓકે ક્લિયર તમે સમજી શકો છો વ્યવસ્થિત રીતે ઓકે અરવલ્લીની પૂંછ કોને ગણવામાં આવે છે અમદાવાદનો ટેકરો જે મુદ્દા હું તમને નોટ કરાવું છું ચોપડો હોય તો નોટ કરજો ના હોય તો બસ જસ્ટ અને જ્યારે પર્વત શીખવાની ઈચ્છા થાય ત્યારે બીજી વખત વિડીયોને વ્યવસ્થિત રીતે લખતા જજો જોઈએ હવે ઉપરના ભાગથી આપણે આ પર્વતમાળાની શરૂઆત કરીએ હજી સ્ટાર્ટિંગ જ કર્યું છે હજી અરવલ્લીની પર્વતમાળા ઘણી બધી લોંગ લોંગાળવાની છે ઉપરના ભાગમાંથી આપણે જોઈએ દિલ્હીની અંદર રાયસીનની ટેકરીઓ આવેલી છે હવે આ રાયસીનની ટેકરીઓ છે આ રાયસીનની ટેકરીઓ ઉપર જ આપણા દેશના રાજા એટલે કે રાષ્ટ્રપતિ એના માટેનું નિવાસસ્થાન રાષ્ટ્રપતિ ભવન આવેલું છે રાષ્ટ્રપતિ ભવનનું લોકેશન ક્યાં છે તો કે દિલ્હીની અંદર છે દિલ્હીની અંદર ક્યાં છે તો કે આ રાયસીનની ટેકરીઓ જે છે એની ઉપર જ આપણા દેશના રાષ્ટ્રપતિનું નિવાસસ્થાન રાષ્ટ્રપતિ ભવન સ્થિત છે અને હા આ જે રાયસીનની ટેકરીઓ છે આ રાઇસિનની ટેકરીઓ અરવલ્લી પર્વતમાળાનો જ ભાગ છે ટૂંકમાં અરવલ્લીનો એન્ડ છે એ કઈ ટેકરીઓ છે રાઇસિનની ટેકરીઓ અને દક્ષિણમાં અરવલ્લીનો એન્ડ પૂંછડું પૂછવામાં આવે તો પૂંછડું પ્યું છે અમદાવાદનો તેજ ટેકરો કે ક્લિયર થયું મુદ્દો ક્લિયર ઓકે દિલ્હીની અંદર બીજી કોઈ અગત્યની બાબતો આપણે ભણવાની થતી નથી જસ્ટ આટલી જ તમારે બાબતો નોટ કરવાની હતી રાય સિનની ટેકરીઓ ઉપર રાષ્ટ્રપતિ ભવન સ્થિત છે ચાલો ઓકે દિલ્હીની ઇન્ફોર્મેશન આપણે મેળવી લીધી હવે વાત કરીએ આપણે હરિયાણામાં જે કંઈ આપણને અરવલ્લીની ઇન્ફોર્મેશન પ્રાપ્ત થાય છે તો એ ઇન્ફોર્મેશન ઉપર આપણે ચર્ચા થોડી કરી લઈએ તાજેતરની અંદર આ થોડોક કરંટનો મુદ્દો છે સરકાર દ્વારા હરિયાણા સરકાર દ્વારા પંજાબ ભૂમિ સંરક્ષણ અધિનિયમ બે હજાર ઓગણીસ પંજાબ ભૂમિ સંરક્ષણ અધિનિયમ બે હાજર ઓગણીસ હરિયાણા ની સરકાર દ્વારા પસાર કરવામાં આવ્યો જો દિલ્હીની અંદર અરવલ્લી ની સાથે જે સંકળાયેલી ઘટના છે એ મેં તમને ક્લિયર કરાવી દીધી રાજની ટેકરી વાળો મુદ્દો બીજી કોઈ બાબતો તમારે ચર્ચા નથી કરવાની ચાંદની ચોક સુધી ફેલાયેલી બસ આટલા મુદ્દા યાદ રહી ગયા એટલે ભય ભયો થઈ ગયું ઘણું બધું થઈ ગયું બહુ બધું થઈ ગયું વર્ક ઓકે હવે હરિયાણાની અંદર જે આ પર્વતમાળાની સાથે સંકળાયેલી જે બાબતો છે એ હું તમને ડિસ્કસ કરાવી દઉં તો કે હરિયાણાની સરકારે તાજેતરમાં જ બે હજાર ઓગણીસની સાલમાં જ પંજાબ ભૂમિ સંરક્ષણ અધિનિયમ પસાર કર્યો અને આ અધિનિયમ અંતર્ગત એવું નક્કી કરવામાં આવ્યું કે હરિયાણામાં જે અરવલ્લીનો વિસ્તાર છે જોકે હરિયાણાની અંદર જે અરવલ્લીનો વિસ્તાર છે એ પહાડી વિસ્તારો એટલે ડેફિનેટલી પર્વતની ઉપર વૃક્ષો આ તો હોવાનું જ છે થોડુંક જંગલ આકારની તો હશે જ બાબતો એની અંદર આટલું તમે સમજી શકો કોઈ પણ પર્વત ઉપર આપણે જઈએ તો ત્યાં વૃક્ષોના આંતર જોવા મળે છે એટલે હરિયાણા સરકારે આ બિલ પસાર કરી અને એવું નક્કી કર્યું કે જે આપણા ભાગની અંદર જે અરવલ્લી પર્વતમાળા આવેલી છે એ પર્વતમાળાની તળેટીના વૃક્ષો આપણે કાપી અમુક હજાર હેક્ટર ઓછા ઓછા કાપવાની વાત નથી અમુક હજાર હેક્ટર વૃક્ષોને આપણે કાપી નાખીએ અને ત્યાં આવાસ ઊભા કરીએ નવી નવી રહેવાની વ્યવસ્થાઓ ઊભી કરીએ એક તો ભાઈ હરિયાણા પાસે જંગલ વિસ્તાર છે જ બહુ ઓછો ત્રણ પોઈન્ટ સાત ટકા દેશના જંગલ વિસ્તારની તુલનામાં ત્રણ પોઈન્ટ સાત ટકા જેટલો જંગલ વિસ્તાર હરિયાણાની પાસે કદાચ હશે ફોરેસ્ટ વાળા ખાસ ધ્યાન આપજો આવા બધા મુદ્દા ઉપર હરિયાણાનો જંગલ વિસ્તાર ઓછો હે ત્રણ પોઈન્ટ સાત ભારતના જંગલ વિસ્તારની ક તુલનાય અને એમાંય હરિયાણાની સરકારે આવું પગલું લીધું કે જે છે એને કાપી નાખો ત્યાં રહેઠાણ ઊભા કરીએ હવે આ વાતની ખબર પડે ભારતની સુપ્રીમ કોર્ટને સર્વોચ્ચ અદાલતને આ વાતનો ખ્યાલ આવ્યો કે હરિયાણા સરકારે અરવલ્લી પર્વતમાળાની તળેટીમાં જે વૃક્ષો છે એને કાપી અને ત્યાં આવાસ બનાવવાનું નક્કી કર્યું છે એટલે સર્વોચ્ચ અદાલત છે હરિયાણા સરકારની પાસેથી જવાબ માગે છે અને અત્યારે આ મુદ્દો સર્વોચ્ચ અદાલતની અંદર પેન્ડિંગ ઉપર પડેલો છે સર્વોચ્ચ અદાલતે અત્યારે હરિયાણા સરકારને આ અધિનિયમ લાગુ કરવાની ના પાડી દીધી ભાઈ એ કંઈ કરતા નહીં એક તો તમારી પાસે જંગલ છે નહીં અને તમે હજી તમારે કાપી નાખવા આ સારું ભેલા લે હ એટલે સર્વોચ્ચ અદાલતે હરિયાણા સરકાર ઉપર અત્યારે શું કરેલું છે તો કે રોક લગાવે છે ચાલો ઓકે અરવલ્લીની સાથે સંકળાયેલી દિલ્હીમાં જે ઘટના હતી મેં ક્લિયર કરાવી અરવલ્લીની સાથે સંકળાયેલી હરિયાણામાં એક ઘટના નોટ કરવાની હતી એ તમે નોટ કરી લીધી હવે વાત કરીએ આપણે રાજસ્થાન સૌથી વધારે ફેલાવો અરવલ્લીનો ક્યાં છે તો કે રાજસ્થાનની અંદર જ સ્થિત છે અને ત્યાં જે ઘટનાઓ બને છે સોરી ત્યાં અરવલ્લીની સાથે સંકળાયેલી જે બાબતો છે એના ઉપર આપણે ડિસ્કસ કરી લઈએ પહેલો જ મુદ્દો કે અરવલ્લી પર્વતમાળાનું સૌથી ઊંચું શિખર ગુરુ શિખર છે અરવલ્લી પર્વતમાળાનું સૌથી ઊંચું શિખર જો કોઈ હોય તો એ ગુરુ શિખર છે રાજસ્થાનના શિરોહી જિલ્લાની અંદર સ્થિત છે ગુરુ શિખર કે જેની ઊંચાઈ કેટલી છે તો કે એની ઊંચાઈ છે સત્તરસો ને બાવીસ મીટરની આસપાસ ઊંચાઈ છે સમગ્ર અરવલ્લી પર્વતમાળાનું સૌથી ઊંચું શિખર જો કોઈ હોય તો રહ્યું દરેકે દરેક પર્વતમાળા એ પછી હિમાલય તે ભલે અરવલ્લી હોય તોય ભલે પશ્ચિમ ઘાટ હોય તોય ભલે સાતપુડા હોય તોય ભલે દરેકે દરેક પર્વતમાળાનું કોઈ ને કોઈ શિખર તો ઊંચું હશે જ એવી જ રીતે અરવલ્લી પર્વતમાળાનું સૌથી ઊંચું શિખર છે ક્યું તો કે ગુરુ શિખર માનો કે આ ગુરુ શિખર છે આપણે નોટ કરાવી દઈએ ચલો કે કે કેટલી ઊંચાઈ છે સત્તરસો ને બાવીસ મીટર જેટલી ઊંચાઈ જોવા મળે છે ગુરુ શિખરની

અને ગુરુ શિખર પણ રાજસ્થાનના સિરોહી જિલ્લાની અંદર જ સ્થિત છે ઓકે ક્લિયર માઉન્ટ આબુ ઉપર આપણે થોડીક ડિસ્કસ કરવાના છીએ અને એના જે કંઈ મુદ્દા હું તમને નોટ કરાવું એ તમે નોટ કરજો ઈચ્છા થાય ત્યાં કે એક હિમાલય પર્વતથી આપણે બધા પરિચિત છીએ દંતકથાઓમાં જઈએ ને જો આપણે કદાચ તો દંતકથાઓ મુજબ હિમાલયને એક દીકરો હતો વાળો નવો કોન્સેપ્ટ નવો મુદ્દો દંતકથાવાળા ગમે ધબેડી શકે છે

નંદી કોઈ ઊંડી ખીણમાં પડી જાય કોઈ અંદર ખીણ ની અંદર અને આ આ નામનો નાગ છે છે એ વાહન બચાવે અને આરબુદાબના નામ ઉપરથી જ આ જે સ્થળ રાજસ્થાનની અંદર સ્થિત છે એ સ્થળનું નામ પડી જાય છે માઉન્ટ આબુ એટલે આ ઘટના આ વિસ્તારની આસપાસ જ બની હશે માઉન્ટ આબુ ઓકે રાજસ્થાનની અંદર આવેલું છે કઈ પર્વતમાળામાં સ્થિત છે યસ 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 અરવલ્લી પર્વતમાળાની અંદર સ્થિત છે ત્યાર પછી મુદ્દો નોટ કરીએ માઉન્ટ આબુની સાથે આપણે નોટ માઉન્ટ આબુ ખાતે દેલવાડાના દેરા આવેલા છે દેલવાડાના દેરા કે જેનું નિર્માણ સોલંકી કાળની વાઘેલા કાળની અંદર સોરી વાઘેલા વંશનું શાસન હતું વીર ધવલનું શાસન ત્યારે એના જે બે મહા હતા વસ્તુપાળ અને તેજપાળ એ વસ્તુપાળ અને તેજપાળ દ્વારા માઉન્ટ આબુ પર્વત ઉપર દેરાનું કરવામાં આવ્યું હતું દેરા બનાવનાર કારીગર કોણ હતા શોભનદેવ નામના કારીગર હતા બનાવડાવ્યા કોણીએ તો કે યસ આ વસ્તુપાળ અને તેજપાળે બનાવેલા છે કયા વ્યક્તિની સલાહથી બનાવેલા છે તો કે તેજપાળના વાઇફ અનુપમા દેવીની સલાહથી બનાવેલા છે આ દેલવાડાના દેરાની બહાર અનુપમા દેવી કે જે વસ્તુ સોરી તેજપાળના પત્ની હતા અને લલિતા દેવી કે જે વસ્તુપાળના પત્ની હતા આ બંને દેરાણી જેઠાણી થતાં હતા અનુપમા દેવી અને લલિતા દેવી દેલવાડાના દેરાની બહાર કેમ આપણે શંકર મંદિરે જઈએ તો શિવલિંગની પહેલાં એક બાજુ હનુમાનજી હોય અને એક બાજુ ગણપતિજી બિરાજમાન હોય છે આ દેલવાડાના દેરાની આગળના ભાગમાં દેરાણી જેઠાણીના ગોખલા આવેલા છે શોભન દેવે બનાવ્યા બનાવડા કારીગર કોણ છે વસ્તુપાળ તેજપાળ ક્લિયર અને હા હજી એક મુદ્દો તમે નોટ કરજો આ દેલવાળાના દેરાને જ કવિઓએ સાહિત્યકારોએ લેખકોએ સંગે મરમરે કંડારેલા કાવ્યની ઉપમા આપેલી છે પરીક્ષાની અંદર આવો પણ પ્રશ્ન પૂછ્યો કે જ્યારે ઇતિહાસ કે સંસ્કૃતિ જેવો ટોપિક તમે ભણતા હોય ત્યારે કે નીચેનામાંથી કયા સ્થાપત્યને સંગે કંડારેલા કાવ્યની ઉપમા આપવામાં આવેલી છે તો એ સ્થાપત્ય થશે તમારું યસ દેલવાડાના દેરા સાથે સાથે માઉન્ટ આબુ પર્વત ઉપર જ એકા આરબુ સ્ટોરી તમને યાદ રહેતો રાખજો આરબુ સ્ટોરી યાદ રહીતો રાખજો એકા દેલવાડાનો કોન્સેપ્ટ યાદ રાખો પછી માઉન્ટ આબુ પર્વત ઉપર જ લૂણગ વસહી નામનું એક દેરાસર પણ આવેલું છે લૂણગ વસહી નામનું દેરાસર આવેલું છે આ લૂણગ વસહી નામના દેરાસરનું નિર્માણ કાર્ય પણ વસ્તુપાળ અને તેજપાળ દ્વારા જ કરવામાં આવ્યું હતું બને કંઈક એવું કે વસ્તુ તેજપાળ અને અનુપમા દેવી એક પુત્ર હતો તેજપાળ અને અનુપમા દેવી એક પુત્ર હતો પુત્રનું નામ હતું લુણગ પુત્રનું નામ હતું લુણ ગ આ લુણગનું નાની ઉંમરમાં જ મૃત્યુ થઈ ગયું હતું એટલે તે જ પાળ અને અનુપમા દેવું વિચારે છે કે આપણો દીકરો નાની ઉંમરમાં મૃત્યુ પામ્યો તો આપણે એના માટે કંઈક કરવું જોઈએ અને એટલા માટે જ નક્કી કરવામાં આવે છે કે ચાલો ઓકે દેલવાળાના દેરાની બાજુમાં જ આપણે લુણગની યાદમાં લુણગ વસહી નામનું દેરાસર છે એ બનાવી નાખીએ ચાલો કે ક્લિયર માઉન્ટ આબુનું નામકરણ કઈ રીતે થયું દેલવાળાનો કોન્સેપ્ટ યાદ રાખો લુણક અને હજી એક મુદ્દો જોઈએ આ માઉન્ટ ઉપર એ જ દરમિયાન યજ્ઞમાં જે અગ્નિ કુંડ હોય એ અગ્નિકુંડ એક પુરુષ ઉત્પન્ન થાય છે અને એ પુરુષમાંથી સમગ્ર સોલંકી વંશની ઉત્પત્તિ થાય છે આવી પણ એક દંતકથા પ્રચલિત છે કે સોલંકી વંશની ઉત્પત્તિ વસિષ્ઠ ઋષિએ માઉન્ટ આબુ પર્વત ઉપર યજ્ઞ કર્યો હતો અને યજ્ઞના આ લોકોની ઉત્પત્તિ થઈ હતી ક્લિયર ક્લિયર મુદ્દો છે ત્યાર પછી જોઈએ તો મહાવીર સ્વામીએ પણ માઉન્ટ આબુ સ્થળની મુલાકાત લીધી હોવાનું મનાય છે મહાવીર સ્વામી જૈન ધર્મના ચોવીસમાં તીર્થકર તીર્થકર શબ્દનો મિનિંગ થાય છે પવિત્ર કરનાર માઉન્ટ આબુની સાથે સંકળાયેલી તમામ બાબતો નોંધ કરાવી જેથી કોઈ પ્રશ્ન છૂટે જ નહીં તમારો જૈન ધર્મના ચોવીસમાં તીર્થકર છે અને એમણે પણ માઉન્ટ આબુ તીર્થ સ્થળની મુલાકાત લીધી હતી ત્યાર પછીનો મુદ્દો માઉન્ટ આબુ પર્વતની સાથે સંકળાયેલો નોટ કરો કે માઉન્ટ આબુની અંદર રોપ સુવિધા પણ અવેલેબલ છે જો કે તાજેતરની અંદર ગિરનારની અંદર એશિયાનો સૌથી મોટો રોપવે ક્રિએટ કરવામાં આવ્યો છે પણ માઉન્ટ આબુ પર્વતમાં રોપવે છે જ ગિરનાર માં નહોતો એની પેલાની રોપવેની વ્યવસ્થા ત્યાં થઈ રહી છે માઉન્ટ આબુ એ રાજસ્થાનની અંદર આવેલું એક હિલ સ્ટેશન છે હિલ સ્ટેશન મીન્સ કે હવા ખાવાનું સ્થળ છે પૂછી નાખે પરીક્ષાની અંદર કે અરવલ્લી પર્વતમાળાની અંદર ક્યુ હિલ સ્ટેશન આવેલું છે માઉન્ટ આબુ આ એક હિલ સ્ટેશન છે હવા ખાવાનું સ્થળ છે જે રાજસ્થાનમાં ગુજરાતની બોર્ડર પાસે આવેલું છે સાથે સાથે આ માઉન્ટ આબુ છે એક વન્યજીવ અભયારણ્ય પણ છે માઉન્ટ આબુ અભયારણ્ય પણ છે વન્યજીવ અભયારણ્ય પણ છે અને આ માઉન્ટ આબુ ખાતે એક સરોવર આવેલું છે રાજસ્થાનની અંદર ઘણા બધા સરોવર છે એમાંનું એક સરોવર એ સરોવરનું નામ છે નક્કી રાજસ્થાનમાં ઢેબર છે પુષ્કર છે રાજસ્મન છે જયસ્મન છે નક્કી છે ડીડવાના છે પીછોલા છે આવા ઘણા બધા સરોવર ઓફ ઢગલા મોઢે સરોવર આવેલા છે એમાંનું એક સરોવર એટલે ક્યુ સરોવર તો કે નક્કી આ સરોવર આબુ પર્વતની ઉપર જ સ્થિત છે ચાલો કે ક્લિયર ફરી રિપીટ કરું છું આપણે ચર્ચા કરી રહ્યા છીએ ભારતીય ભૂગોળ અંતર્ગત ભારતની પર્વતમાળાઓ સૌ પ્રથમ મેં તમને છ છ પ્રમુખ કહી શકાય એ પર્વતમાળાનું લોકેશન બતાવ્યું અને અત્યારે એક પર્વતમાળા આપણે ભણી રહ્યા છે અરવલ્લીની પર્વતમાળા દિલ્હીની અંદર અરવલ્લીની સાથે જે ઘટનાઓ સંકળાયેલી છે જે બાબતો સંકળાયેલી છે એ મુદ્દા મેં નોટ કરાવી દીધા હરિયાણામાં જે એકાદ બે બાબત હતી તો એ પણ મેં તમને સ્પષ્ટ રીતે નોંધ કરાવી દીધી રાજસ્થાનની અંદર અરવલ્લી પર્વતમાળા સાથે જે મુદ્દા સંકળાયેલા છે એ લગભગ પૂરા થવા આવ્યા છે તેમ છતાં હજી એક બે મુદ્દા આપણે નોટ કરવાના છે જોઈ લઈએ કે અરવલ્લીના પશ્ચિમ ભાગની અંદર અરવલ્લીના પશ્ચિમ ભાગમાં અરવલ્લીનો પૂર્વનો ભાગ છે

આ અરવલ્લીની પર્વતમાળા છે એ રાજસ્થાનના રણને પૂર્વ તરફ આગળ વધતું અટકાવવામાં પણ એક અગત્યની ભૂમિકા ભજવે છે ડેફિનેટલી આપણે સમજી શકીએ ને હ કેમ અત્યારે કચ્છનું રણ છે આપણું કચ્છનું રણ છે તો એ કચ્છનું રણ અત્યારે ક્યાંક ને ક્યાંક બનાસકાંઠા સુધી ફેલાતું જાય છે આ બનાસકાંઠાના વિસ્તારને પણ કેમ તો કે વચ્ચે કોઈ એવી પર્વતીય શૃંખલા નથી કે કોઈ એવો ગાઢ જંગલનો વિસ્તાર નથી એના લીધે કચ્છનું રણ છે એ આગળ વધે છે પૂર્વ તરફ જ્યારે રાજસ્થાનનું રણ છે એ પૂર્વ તરફ આગળ નથી વધી શકતું કેમ કે એની સામે એક દિવાલ બનેલી છે તૂટેગી કે હ મોટી બધી દિવાલ ઊભી છે અને દિવાલ કઈ છે અરવલ્લીની પર્વતમાળા ઓકે ત્યાર પછીનો મુદ્દો આપણે જોઈએ થરપાકડવાળો મુદ્દો યાદ રાખજો અને હવે જોઈએ નેક્સ્ટ મુદ્દો અરવલ્લીના દક્ષિણ ભાગની અંદર એક જ મિનિટ આપણે જોઈએ અરવલ્લીના દક્ષિણ ભાગની અંદર ચલો આ વિસ્તાર વિસ્તાર છે છે આ આ પ્રદેશ જે સમગ્ર વિસ્તાર તમે જોઈ રહ્યા છો એક જ મિનિટ હું તમને નિરાતા કોન્સેપ્ટ ક્લિયર કરાવું આ જે ભાગ તમે જોઈ રહ્યા છો ભારતના દક્ષિણ ભાગની અંદર ઊંધા ત્રિકોણ જેવી જે તમને રચના દેખાતી હશે એ રચના છે એ દ દક્ષિણ ભારતનો ઉચ્ચ પ્રદેશ છે આ જે બ્લેક બોર્ડર થી મે દર્શાવેલી છે એ દક્ષિણનો ઉચ્ચ પ્રદેશ છે ઓકે ઉચ્ચ પ્રદેશ કોને કહેવામાં આવે તો કે ઉચ્ચ પ્રદેશની એક વ્યાખ્યા છે કે દરિયાની સપાટીથી 900 મીટર સુધીની ઊંચાઈ હોય એને ઉચ્ચ પ્રદેશ કહેવાય 900 180 મીટર થી સોરી 180 મીટર થી 900 મીટર સુધીની ઊંચાઈ 180 મીટર થી લઈ અને 900 મીટર સુધીની ઊંચાઈની વચ્ચેનું કોઈ સ્થાન હોય બસો મીટર અઢીસો મીટર ચારસો મીટર મીટર સમજો તમે એકસો એસી ઉચ્ચ પ્રદેશ કહેવાય જોકે અમુક અમુક ઉચ્ચ પ્રદેશો તો વ્યાખ્યાની ની દહી નાખે છે દાખલા તરીકે દક્ષિણ આફ્રિકા ખંડની સોરી આફ્રિકા ખંડની અંદર આવેલો ઇથિયોપિયાનો ઉચ્ચ પ્રદેશ લખાય ઇથિયોપિયા બોલાય ઇથોપિયા એ ત્રણ હજાર મીટર કરતાં વધારે ઊંચો છે તો વ્યાખ્યાની રીતસરની દઈ નાખી કે ના દઈ નાખી હા એટલે ઉચ્ચ પ્રદેશ માટે બીજી પણ વ્યાખ્યા પ્રચલિત છે કે કોઈ ભૂભાગ ઊંચો હોય અને ઉપરથી સમતલ હોય કોઈ ભૂભાગ ઊંચો હોય અને ઉપરથી સમતલ હોય એવા ભૂભાગને બસ ટોચ ના વરી હોવું જોઈએ આવી રીતે ટેબલ માફક ટેબલ માફક હોવો જરૂરી છે ટોચ ના હોવું જોઈએ જો આમ ટોંચ વરી ગઈ તો પર્વત થઈ ગયો તો એને પર્વતની કેટેગરીની અંદર સામેલ કરવામાં આવશે પણ ટોચ ન વેરી હોય તો એને ઉચ્ચ પ્રદેશની કેટેગરીની અંદર જ રાખવામાં આવશે તો આ જે વિસ્તાર તમે જોઈ રહ્યા છો આ ઊંધા ત્રિકોણ જેવી જે મેં રચના દર્શાવેલી છે એ દખણનો ઉચ્ચ પ્રદેશ છે અથવા દખણના ઉચ્ચ પ્રદેશને આપણે દ્વીપકલ્પી ઉચ્ચ પ્રદેશ પણ કહીએ છીએ દ્વીપકલ્પીય એટલા માટે કેમ કે એની ત્રણ બાજુએ શું આવેલું છે તો કે ત્રણ બાજુએ પાણી આવેલું છે અને કોઈ ભૂભાગની ત્રણ બાજુએ પાણી આવેલું હોય તો એને દ્વીપકલ્પ જ કહેવાય

દખ્ખણના ઉચ્ચપ્રદેશનો જ એક હિસ્સો કહી શકીએ માળવાનો ઉચ્ચ પ્રદેશ છે આગળ જતા મધ્યપ્રદેશની અંદર બેતુલનો ઉચ્ચ પ્રદેશ આવે છત્તીસગઢની અંદર દંડકારણીયનો ઉચ્ચ પ્રદેશ આવે ઝારખંડની અંદર છોટા નાગપુરનો ઉચ્ચ પ્રદેશ આવે છે છોટા ઉદેપુર નહીં એ ગુજરાતમાં છે આપણે એ ગુજરાત વડોદરાની બાજુમાં છે છોટા ઉદેપુર ઓકે તો આ મુખ્ય ઉચ્ચ પ્રદેશ કયો છે તો કે દખણનો ઉચ્ચ પ્રદેશ અને દખણના ઉચ્ચ પ્રદેશની ઉપર પાછા ઘણા બધા ઉચ્ચ પ્રદેશ આવેલા છે જેમ કે માળવાનો ઉચ્ચ પ્રદેશ બેતુલનો ઉચ્ચ પ્રદેશ ધંડકારણીયનો ઉચ્ચ પ્રદેશ અને આ ઉચ્ચપ્રદેશનું નામ શું છે તો કે છોટા દખણનો ઉચ્ચ પ્રદેશ અત્યારે દખણનો ઉચ્ચપ્રદેશ પ્રદેશ નથી સમજાયો દખણનો ઉચ્ચ પ્રદેશ સમજતા એક કલાક કરતાં વધુ સમયગાળો લાગે મારે જસ્ટ તમને આટલું જ સમજાવવાનું છે કે અરવલ્લીના પશ્ચિમની અંદર જેમ રાજસ્થાનનું રણ છે એવી જ રીતે અરવલ્લીના દક્ષિણની અંદર માળવાનો ઉચ્ચ પ્રદેશ આવેલો છે બસ આટલું યાદ રાખવાનું છે ક્લિયર એક્ઝેક્ટ મુદ્દો અરવલ્લીના પશ્ચિમમાં રાજસ્થાનનું રણ છે એવી જ રીતે અરવલ્લીના દક્ષિણ ભાગની અંદર માળવાનો ઉચ્ચ પ્રદેશ આવેલો છે જોઈએ હવે ત્યાર પછીના એક બે મુદ્દા જોઈએ ઓકે નોટ કરજો દરેકે દરેક મુદ્દા અરવલ્લી પર્વતમાળા ઉપરથી જ્યારે શાહજહાં શાહજહાંનું નામ તમે બધાએ સાંભળેલું હશે શાહજહાંનો સમયગાળો ભારતની અંદર બાંધકામનો સુવર્ણકાળ છે મુઘલ શાસક છે કેટલામાં નંબરનો મુઘલ શાસક છે તો કે શાહજહાં ચોથા નંબરનો મુઘલ સોરી પાંચમા નંબરનો મુઘલ શાસક છે પહેલા નંબર ઉપર બાબર સેકન્ડ નંબર ઉપર આવે છે હુમાયુ ત્રીજા નંબર ઉપર અકબર ચોથા નંબર ઉપર જહાંગીર પાંચમા નંબર ઉપર આવે છે શાહજહાં આ શાહજહાંની પ્રિય પત્નીનું નામ હતું

શાહજહાં મુમતાજને બહુ પ્રેમ કરતો હતો અને પ્રેમ લોકોની સમક્ષ પ્રદર્શિત કરવા માટે મુમતાજની યાદમાં એ તાજમહેલનું નિર્માણ કરે અને તાજમહેલ માટે જે શાહજહાં એ પથ્થર મગાવ્યા હતા જે સંગે મરમર મગાવ્યો હતો એ સંગે મરમર બીજે ક્યાંયથી નહીં અરવલ્લીમાંથી જ મગાવેલો હતો પૂછી શકે કે શાહજહાં દ્વારા જ્યારે હાઈ લેવલનું પેપર નીકળે અને એવું કરી જ નાખવું હોય કે છોકરાઓના મગજને પહોંચવા જ નથી દેવું ત્યારે આવા ડિફિકલ્ટ પૂછાતા હોય છે તો શાહજહાંએ એ તાજમહેલના નિર્માણ કાર્ય વખતે અરવલ્લીની પર્વતમાળામાંથી જ સંગે મરમર એટલે કે આરસ મગાવ્યો હતો ત્યાર પછી જોઈએ અરવલ્લી પર્વતમાળામાંથી આપણને તાંબુ જસત અને શિશુ આ ત્રણ અગત્યની ખનીજો પણ પ્રાપ્ત થાય છે તાંબુ જસત અને સિસુ આ ત્રણ મહત્વની ખનીજો છે આ ત્રણે ત્રણ મહત્ત્વની ખનીજો પણ આપણને અરવલ્લીની અંદરથી જ પ્રાપ્ત થાય છે અને હજી એક છેલ્લો મુદ્દો નોટ કરી નાખો કે જેથી કરીને તમારું કાર્ય જે પૂરું થઈ જાય કે અરવલ્લી પર્વતમાળામાંથી ઘણી બધી નદીઓ ઉદ્ગમ પામે છે અરવલ્લી પર્વતમાળામાંથી ઘણી બધી નદીઓ ઉદ્ગમ પામે છે જેમાં લૂણી છે અને સાબરમતી આપણા બે નદીઓના નામ યાદ રાખવાના ખાસ જરૂરી છે અરવલ્લી પર્વતમાળાનો મુદ્દો હજી થોડોક આપણે ગુજરાતના સંદર્ભમાં ભણશું પણ લગભગ મુદ્દા મેં ક્લિયર કરાવી દીધા એવો કોઈ મુદ્દો નથી કે જે તમારી પરીક્ષાની અંદર છૂટી જાય બીજી કોઈ જગ્યાએ હવે તમારે અરવલ્લી શીખવાની જરૂરિયાત નહીં પડે કેમકે તમામે તમામ મુદ્દા મેં આની અંદર ક્લિયર કરાવી દીધા છે ઓકે હવે જોઈએ નેક્સ્ટ મુદ્દો જોજો એની અંદર જ આપણું ગુજરાત છે હવે ગુજરાતની અંદર આપણે એન્ટ્રી લઈ લઈએ આપણું ગુજરાત છે ઓકે આ આવી ગઈ અરવલ્લીની પર્વતમાળા અને અરવલ્લીની પર્વતમાળા ગુજરાતની અંદર બનાસકાંઠા હું એક એક જ અક્ષર લખું છું હમાય પાટણ મહેસાણા ગાંધીનગર અમદાવાદ સાબરકાંઠા અરવલ્લી અને મહિસાગર રિપીટ કરું છું આઠ જિલ્લા થયા ટોટલ કેટલા જિલ્લા થયા ભાઈ તો કે આઠ જિલ્લા થયા બનાસકાંઠા પાટણ મહેસાણા ગાંધીનગર અમદાવાદ સાબરકાંઠા અરવલ્લી અને મહિસાગર આ આઠ જિલ્લાની અંદર ગુજરાતમાં જે કોઈ પણ પર્વત આવેલો છે ટૂંકમાં કહીએ તો ઉત્તર ગુજરાતની અંદર જે કોઈ પણ પર્વત આવેલો છે એ પર્વત અરવલ્લીનો જ ભાગ છે એ પછી બનાસકાંઠાની અંદર આવેલો જેસોરનો પર્વત હોય તોય ભલે બનાસકાંઠાની આરાસુરની ટેકરીઓ હોય તોય ભલે મહેસાણાનો તારંગા પર્વત હોય તોય ભલે અમદાવાદનો થલતેજનો ટેકરો હોય તોય ભલે સાબરકાંઠાની અંદર આવેલું ઈડર હોય તોય ભલે ખેડ બ્રહ્મા હોય તોય ભલે અરવલ્લીની અંદર આવેલું શામળાજી હોય તોય ભલે આ બધા પર્વતો એ અરવલ્લી પર્વતમાળાનો જ ભાગ છે જસ્ટ તમારે આટલું યાદ રાખવાનું છે યાર કે ઉપરના જે ગુજરાતના ઉત્તર ભાગની અંદર જે આઠ જિલ્લા આપ્યા મેં સાબરકાંઠા પાટણ મહેસાણા ગાંધીનગર અમદાવાદ ઓકે બનાસકાંઠા અરવલ્લી અને મહિસાગર આજે મેં આઠ જિલ્લા આપેલા છે આઠે જિલ્લાનો કોઈ પણ પર્વત ઉપાડીને તમારી સામે મૂકે કે કે તો આ પર્વત કઈ પર્વતમાળાનો ભાગ છે તારંગા કોનો ભાગ જેસોર કોનો ભાગ ક્લિયર જવાબ તમારી પાસે ક્લિયર કટ હશે ગુજરાતના પર્વત હવે હું જેસોર વિશે ડિસ્કસ નથી કરતો એ આપણે ગુજરાતના ભૂગોળનો મુદ્દો છે ગુજરાતના ભૂગોળનો જયારે આપણે લેકચર લેશું ત્યારે એની અંદર આપણે એની ડિસ્કસ જે વ્યવસ્થિત રીતે કરી નાખશું આ અરવલ્લી પર્વતમાળાનો કોન્સેપ્ટ આપણો પૂરો થાય ચલો કે હવે ચર્ચા કરીએ આપણે નવી નેક્સ્ટ એક પર્વતમાળા એના ઉપર ડિસ્કસ કરીએ જોઈએ ઓકે એક પર્વતમાળા આપણે પૂરી કરી નાખી અને પર્વતમાળા છે અરવલ્લી પર્વતમાળા હવે નેક્સ્ટ પર્વતમાળા તરીકે આપણે ચર્ચા કરશું પશ્ચિમ ઘાટ પશ્ચિમ ઘાટ ઉપર આપણે ડિસ્કસ કરી લઈએ જો નોંધ કરતા હોય અને ચોપડો ભેગો રાખ્યો હોય તો નોંધ કરી નાખો પશ્ચિમ ઘાટની પર્વતમાળા પશ્ચિમ ઘાટની પર્વતમાળાના પેલા તો એક મિનિટ પર્વતમાળા આપણે ભણવાના છે પશ્ચિમ પશ્ચિમ ઘાટની એના ત્રણ નામ એને તમે ઘાટ પણ કહી શકો છો એ જ પર્વતમાળાને તમે સહ્યાદ્રી પણ કહી શકો છો અને એ જ પર્વતમાળાને તમે સાતમાળા પણ કહી શકો છો સાતપુરા નહીં સાતપુરા એક અલગ જ પર્વત શ્રેણી છે એક અલગ જ પર્વત શૃંખલા છે સાત માળા અલગ છે ક્લિયર આ વાત થઈ પશ્ચિમ ઘાટના સાથા સાથે સંકળાયેલા ત્રણ નામ પશ્ચિમ ઘાટ કયો સહ્યાદ્રી કયો સાત માળા તો પણ આવશે ક્લિયર ચર્ચા કરીએ પશ્ચિમ ઘાટ વિશે જોઈએ પહેલો જ મુદ્દો એની અંદર આપણે જોઈએ કે સહ્યાદ્રી પર્વતમાળા છે એ ગુજરાતથી શરૂ કરી અને દક્ષિણ ભારતની અંદર છે કેરળ સુધી ગઈ એટલે ટૂંકમાં કહીએ તો આ પર્વતમાળા ભારતના કેટલા રાજ્યોની અંદર ફેલાયેલી છે તો કે એક રાજ્ય છે આપણું રળિયામણું મનોહર ગુજરાત સેકન્ડ નંબરનું રાજ્ય આવશે મહારાષ્ટ્ર જેમ આપણે ચર્ચા કરી હતી કે અરવલ્લી પર્વતમાળા કેટલા વિસ્તારની અંદર ફેલાયેલી છે એવી જ રીતે પશ્ચિમ ઘાટની પર્વતમાળા કેટલા વિસ્તારની અંદર ફેલાયેલી છે તો કે ગુજરાત સેકન્ડ નંબર ઉપર મહારાષ્ટ્ર આવશે ગોવા સાઈડમાં રહી જાય આ ગોવા છે

કેરલ સુધી આ પર્વતમાળા છે ટોટલ લંબાઈ ફેલા પર્વતમાળાની આ પર્વતમાળાની લંબાઈ સોળસો કિલોમીટર સુધીની છે ટોટલ લંબાઈ કેટલી છે સોળસો કિલોમીટર સુધીની ત્યાર પછીના ના દરેકે દરેક મુદ્દા જે હું તમને નોટ કરાવતો જાઉં એ તમારે નોટ કરતા જવાના છે ઓકે જોઈએ મેં થોડી વાર પહેલાં તમારી સમક્ષ ડિસ્કસ કરી હતી કે આ જે ભાગ તમે જોઈ રહ્યા છો ને આ આ જે ભાગ તમે જે જોઈ રહ્યા છો ઊંધા ત્રિકોણ જેવી રચના તમને દેખાય છે આ શું છે ભાઈ તો કે આ દખણનો ઉચ્ચ પ્રદેશ છે અને જે મેં ડિસ્કસ કરી તમારી સામે કે આ જે પર્વતમાળા આ જે પશ્ચિમ ઘાટની પર્વતમાળા છે એ દખણના ઉચ્ચ પ્રદેશના પશ્ચિમ ભાગમાં છે દખણના ઉચ પ્રદેશના કિનારા ઉપર છે એમ કહેતો પણ આવશે અહીંયા આ ભાગની અંદર સ્થિત છે દખણના ઉચ પ્રદેશના કિનારા ઉપર સ્થિત છે ઓકે ક્લિયર ક્યાં આવેલી છે દખણના ઉચ પ્રદેશના પશ્ચિમ કિનારા ઉપર સ્થિત છે પૂર્વ ઘાટની પર્વતમાળા પૂર્વ ઘાટની પર્વતમાળા છે એ સળંગે સળંગ છે આ જે પૂર્વ ઘાટ છે સોરી પૂર્વ ઘાટની પર્વતમાળા છે એ તૂટક તૂટક છે જ્યારે પશ્ચિમ ઘાટની પર્વતમાળા છે સળંગ સળંગ છે અહીંયા કઈ વસ્તુ આવેલી છે પશ્ચિમ ઘાટના પૂર્વમાં કઈ વસ્તુ આવેલી છે ક્લિયર છે ને દક્ષિણનો ઉચ્ચ પ્રદેશ છે પૂર્વ ઘાટ તૂટક તૂટક છે પશ્ચિમ ઘાટ સળંગ સળંગ છે પશ્ચિમ ઘાટ ક્યાંથી ક્યાં સુધી ફેલાનો ટોટલ લંબાઈ કેટલી કેટલા રાજ્યોમાંથી પસાર થાય છે ઓકે ક્લિયર હવે પશ્ચિમ ઘાટ વિશેના જે કંઈ અગત્યના મુદ્દા જે આપણે ઘણા બધા નોટ કરશું આ પશ્ચિમ ઘાટ છે એ જૈવ વિવિધતા માટે ઘણો બધો ખ્યાતિ ધરાવે છે ઘણી બધી જૈવ વિવિધતા કેમકે મેં આગળ જ ચર્ચા કરી ભાઈ કે કોઈ પણ પર્વતીય વિસ્તાર હોય તો પર્વતીય વિસ્તારની સાથે સાથે ત્યાં જંગલનું આચ્છાદન પણ જોવા મળે છે જંગલનો વિસ્તાર પણ જોવા મળે છે પર્વતની ઉપર જંગલનું આચ્છાદન તો હોવાનું અને અરવલ્લી પર્વતમાળા છે એની ઉપર પણ જંગલનું સોરી સોરી અરવલ્લી બોલાઈ ગયો આ પશ્ચિમ ઘાટની જે પર્વતમાળા છે એ પશ્ચિમ ઘાટની પર્વતમાળાની ઉપર પણ જંગલનું આચ્છાદન જોવા મળે છે અને પશ્ચિમ ઘાટની ઉપર જે જંગલો જોવા મળે છે એ જંગલોની અંદર ઘણી બધી ઢગલા મોઢે જે વિવિધતા અનેક પ્રકારના પશુ પક્ષીઓની જાતિઓ જોવા મળે છે જે વિવિધતા વાળો વિસ્તાર છે આ સમગ્ર આખે આખો ત્યાર પછી જોઈએ ઓકે જો મુદ્દો નેક્સ્ટ નોટ કરો ટોટલ ગુજરાતની વાત કરીએ તો ગુજરાતના ટોટલ ત્રણ જિલ્લાની અંદર આ પર્વતમાળા ફેલાયેલી છે જેમ આગળ આપણે થોડી વાર પહેલાં ચર્ચા કરી કે અરવલ્લીની પર્વતમાળા ગુજરાતના આઠ જિલ્લાની અંદર વ્યાપેલી છે એવી જ રીતે આ જે જોઈ રહ્યા છીએ આપણે એક મિનિટ પશ્ચિમ ઘાટની પર્વતમાળા એ ગુજરાતના ટોટલ ત્રણ જિલ્લાની અંદર ફેલાયેલી છે દક્ષિણના જે ત્રણ જિલ્લા છે એ દક્ષિણના ત્રણ જિલ્લાની અંદર ફેલાયેલી છે એક જિલ્લો આવશે તમારો ત્યાં નવસારી નવસારીની સામેનો જિલ્લો આવશે ડાંગ અને સૌથી નીચેનો જિલ્લો છે આપણો વલસાડ ધરમપુર વાળો કપરાડા વાળો વધુ વરસાદ વાળું સ્થળ ઓકે વલસાડ નવસારીની અંદર ડાંગની અંદર અને વલસાડની અંદર જે કોઈ પણ પર્વત આવ્યા એ તમામે તમામ પર્વત છે એ પશ્ચિમ ઘાટનો જ હિસ્સો કહેવાય નવસારીની અંદર દાખલા તરીકે વાંસદાની ટેકરીઓ આવેલી છે વાંસદા નેશનલ પાર્ક છે વાંસદાની ટેકરીઓ છે હં તો એ વાંસ પરીક્ષાની અંદર પ્રશ્ન પૂછી નાખ્યો બેઝિક રીતે તમને પ્રશ્ન પૂછી નાખો બરાબર કે વાંસદાની ટેકરીઓ છે એ કઈ પર્વતમાળાનો હિસ્સો છે ડેફિનેટલી ફટ કરતો જવાબ તમે ટીક કરી દયો કે પશ્ચિમ ઘાટનો જ હિસ્સો છે નવસારીમાં વાંસદાની ટેકરીઓ ડાંગની અંદર એક સરસ મજાનું સ્થળ આવેલું છે જે ગુજરાતનું એકમાત્ર હિલ સ્ટેશન છે અને હિલ સ્ટેશનનું નામ શું છે સાપુતારા મિત્રો હવે તમને એટલો તો આઈડિયા આવી ગયો હશે કે સાત પૂળા અલગ છે સાત માળા અલગ છે અને સાપુતારા અલગ છે જો ન આઈડિયા હોય તો વિડીયોને બીજી વાર જો પહેલા રિવાઇન્ડ કરો મેં મારી પૂરેપૂરી એનર્જી તમને સમજાવવાની અંદર આપી દીધી છે વ્યવસ્થિત તમે સમજી જ ગયા હોય અને ન સમજાવ હોય તો હવે નહીં સમજી શકો મને એવું નથી લાગતું કે ઓકે હિલ સ્ટેશન સાપુતારા આ પ્રશ્ન પૂછાયેલો છે આઈ થિંક બેલીફની પરીક્ષાની અંદર આ પ્રશ્ન પૂછવાનો હતો કે સાપુતારા પર્વતમાળા છે અથવા તો ડાંગની અંદર આવેલું ગુજરાતનું એકમાત્ર હિલ સ્ટેશન સાપુતારા એ કઈ પર્વતમાળાનો હિસ્સો છે આ પ્રશ્ન પૂછાયેલો છે ડેફિનેટલી

પર્વતીય શિખરમાંથી પસાર થાય છે ઉદ્ગમ પામે છે સર્પગંગા નદીના કિનારે આદિવાસી લોકો સાપની પૂજા પણ કરે છે ઓકે આ બધા મુદ્દા યાદ તમારે રાખવાના છે સાપુતારા ખાતે સનસેટ પોઈન્ટ છે સનરાઈઝ પોઈન્ટ છે મધમાખી ઉછેર કેન્દ્રો આવેલા છે ત્યાર પછી વાઘબારી છે ત્રિફળાવન છે ઘણી બધી આકર્ષક વસ્તુઓ સાપુતારાની અંદર જોવાલાયક છે ચાલો મારો મુદ્દો અત્યારે જસ્ટ આટલો જ છે કે ગુજરાતની અંદર ટોટલ ત્રણ જિલ્લા એવા છે કે જ્યાં પશ્ચિમ ઘાટના પર્વતો છે ફેલાયેલા છે એક નવસારીમાં ડાંગની અંદર બે પર્વત છે બરાબર એક વિલ્સનની ટેકરીઓ છે અને આ વિલ્સનની ટેકરીઓનું સૌથી ઊંચું શિખર છે પારનેરા વિલ્સનની ટેકરીઓ દાખલા તરીકે આવી રીતે તમે સ્પષ્ટ રીતે સમજો ને ઓકે આ વિલ્સનની ટેકરીઓ છે અને વિલ્સનની ટેકરીઓનું સૌથી ઊંચું શિખર ક્યું છે તો કે ઊંચું શિખર છે પારનેરા આવી રીતની રચના તમને વલસાડની અંદર જોવા મળે છે વિલ્સનની ટેકરીઓ ક્યાં આવેલી છે તો કે વલસાડમાં અને વિલ્સનની ટેકરીઓનું સૌથી ઊંચું શિખર ક્યું આવો પ્રશ્ન તમને બેઝિક લેવલે પૂછો તો તમારો જવાબ ફટ કરતો હોવો જોઈએ કે વિલ્સનની ટેકરીઓનું સૌથી ઊંચું શિખર પારનેરા છે ટેકરીઓનું સૌથી ઊંચું શિખર પારનેરા છે અને આ જ પારનેરા પર્વત ઉપર શિવાજી મરાઠા સામ્રાજ્યના સ્થાપક સોળસો ને સત્યાવીસમાં જેનો જન્મ થયો હતો સોળસો ને એસી સુધી પોતાનું શાસન ચલાવ્યું હતું એવા શિવાજીના આરાધ્ય દેવી આરાધ્ય દેવી મીન્સ કે દેવી ભવાની માતાનું મંદિર આ પારનેરાની ટેકરીઓ ઉપર સ્થિત છે પારનેરા પર્વત ઉપર સ્થિત છે ક્લિયર તો ગુજરાતની અંદર પશ્ચિમ ઘાટની સાથે સંકળાયેલી આટલી ઇન્ફોર્મેશન તમારે યાદ રાખવાની હતી બીજી કોઈ ઇન્ફોર્મેશન નથી યાદ રાખવાની લખતા જાશો તો વધારે મહત્ત્વનું રહેશે ઓકે અને જો લેક્ચર સમજવામાં તમને મજા આવતી હોય બરાબર તો દરેકે દરેક મિત્રોને રિક્વેસ્ટ છે વિડીયોને લાઈક કરી દેજો અને કમેન્ટ પણ આપજો જો કોઈ તમારે પ્રશ્ન હોય કોઈ ક્વેરી હોય તો કમેન્ટ પણ આપજો મને અને કંઈ પ્રશ્ન અહીં ના હોય કોઈ ક્વેરી એ ના હોય તો જે કંઈ પણ તમને લેક્ચરની અંદર લાગે છે એ કમેન્ટ સ્વરૂપે મને જણાવજો જેથી કરીને મને આઈડિયા આવે એક પ્રકારનો જુસ્સો આવે એક પ્રકારનું લેવલ પકડાય ઓકે જે કંઈ પણ જેવું તમને લાગતું એવું લખી નાખજો મને કંઈ ઇસ્યુ નહીં આવે જે જે કંઈ લાગે લખી નાખજો ઓકે જોઈએ તો એક પર્વત શ્રેણી આપણે જોઈ ગયા અરવલ્લી અને બીજી અત્યારે ચાલુ છે પશ્ચિમ ઘાટ અને પશ્ચિમ ઘાટની અંદર ગુજરાતની સાથે સંકળાયેલી જે કંઈ ઘટનાઓ હતી એ મેં તમને ક્લિયર કરાવી દીધી હવે ચર્ચા કરશું આપણે ગુજરાતની તરત જ નીચે આવેલું રાજ્ય એટલે કે મહારાષ્ટ્ર મહારાષ્ટ્રની અંદર પશ્ચિમ ઘાટની સાથે સંકળાયેલી જે કંઈ પણ ઘટનાઓ છે એનાથી હું વાકેફ કરાવી દઉં એની ઇન્ફોર્મેશન તમને આપી દઉં તો મહારાષ્ટ્રની અંદર પહેલી જ પર્વત શ્રેણી આપણે જોઈએ કે જે પશ્ચિમ ઘાટનો ભાગ છે અજંતાની ટેકરીઓ મહારાષ્ટ્રની અંદર અજંતાની ટેકરીઓ આવેલી છે છ ટેકરીઓ આપણે મહારાષ્ટ્રની અંદર જોશું અજંતાની ટેકરીઓ ક્યાં આવેલી છે મહારાષ્ટ્રમાં મહારાષ્ટ્રમાં ક્યાં આવેલ છે તો કે મહારાષ્ટ્રના ઔરંગાબાદ જિલ્લાની અંદર સ્થિત છે ગઈ પોલીસની પરીક્ષાની અંદર આ પ્રશ્ન પૂછાયેલો છે કોન્સ્ટેબલના પેપરની અંદર કે અજંતા અને ઇલોરા કયા રાજ્યમાં આવેલ છે બસ ખાલી એ લોકોએ આવો પ્રશ્ન પૂછીને મૂકી દીધો હતો પશ્ચિમ કેટલી ગુફા આવેલી છે તો કે ઓગણત્રી ગુફા આવેલી છે કોની બનાવેલી છે આ ગુફાઓ તો કે આ ગુફાઓનું નિર્માણ બૌદ્ધ સાધુઓએ કરેલું છે ક્યાં ભગવાન સાથે કનેક્ટેડ છે તો કે ભગવાન બુદ્ધ સાથે કનેક્ટેડ છે ધોરણ દસમાના સોશિયલ સાયન્સની બુકમાં છઠ્ઠા પાઠની અંદર પહેલા પેજ ઉપર તમને ઇન્ફોર્મેશન મળી જાય અજંતાની ગુફાની ઇન્ફોર્મેશન પણ એમાં છે ઇલોરાની ગુફાની ઇન્ફોર્મેશન પણ એમાં છે એલિફન્ટા પણ એમાં આપેલું છે છઠ્ઠા પાઠની અંદર ભારતના જે વર્લ્ડ હેરિટેજ સાઇટ સ્થળો આપેલા છે એ બધા સ્થળોની ઇન્ફોર્મેશન એની અંદર આપવામાં આવેલી છે જોઈ લેજો એક વખત કેમ કે કોઈને કોઈ પરીક્ષાની અંદર ધોરણ દસમાની સમાજના એ છઠ્ઠા પાઠમાંથી એક પ્રશ્ન કમસે કમ હોય છે ઓકે આવો ફરી પાછા હતા અહીંયા અજંતા મહારાષ્ટ્રના ઔરંગાબાદ જિલ્લામાં સહ્યાદ્રી પર્વતમાળાનો જ હિસ્સો છે ઓગણત્રીસ ગુફા આવેલી છે બૌદ્ધ સાધુએ બનાવેલી છે બુદ્ધ ભગવાનની સાથે સંકળાયેલી છે અને આ સમગ્ર ગુફાઓને તમે જોઈ લ્યો તો સમગ્ર ગુફાઓ બુદ્ધની કહાનીનું વર્ણન કરે છે દાખલા તરીકે ચિત્ર વાર્તા સ્ટાપ એક પ્રકારે સ્ટોરી છે આપણે નાના હતા ત્યારે ઓલી સ્ટોરી ન આવતી તરસ્યો કાગડો બાઘ આયા બાઘ આયા વાઘ ને ચરવા ઓર બાઘ ને આવી સ્ટોરીઓ ના આવતી હા ફોટા જોઈને વાર્તા આપણે ક્રિએટ કરવી પડતી ઓકે તો એવી જ રીતે પેલી ગુફામાં આ આ ગુફાઓ આ જ રીતની કંઈક છે પ્રથમ ગુફાની અંદર આપણે એન્ટર થાય તો ત્યાં બુદ્ધનો જન્મ થતો હોય આવું દ્રશ્ય છે આવું કંડારવામાં આવેલું છે બીજી ગુફાની અંદર જઈએ આપણે બરાબર તો બુદ્ધ મોટા થતા હોય એવું દ્રશ્ય છે ત્રીજી ગુફામાં બુદ્ધનો હાથ જ્યોતિષ દ્વારા જોવામાં આવતો ટૂંકમાં સમગ્ર ગુફાનું આપણે નિરીક્ષણ કરી લઈએ અવલોકન કરી લઈએ જોઈ લઈએ એટલે એટલું આપણને સ્પષ્ટ થઈ જાય કે બુદ્ધના જીવનમાં ખરેખર બુદ્ધના જીવનની ગાથાનું વર્ણન કરે છે અને અજંતાની ટેકરીઓ પર જે આ ગુફાઓ આવેલી છે એમાંની અમુક ગુફાઓ ચૈત્ય છે અને અમુક ગુફાઓ વિહાર છે ચૈત્ય ગુફા મીન્સ કે એવી ગુફા કે જે ગુફાની અંદર બેસી આપણે ભગવાન બુદ્ધની સ્તુતિ કરી શકીએ ભગવાન બુદ્ધની પ્રાર્થના કરી શકીએ ચૈત્ય ગુફા કે એ અંદર ગુફા છે અને એ ગુફાની અંદર નાનકડો એક સ્તૂપ પણ રાખવામાં આવેલો હોય અને ત્યાં આપણે બેસી અને ભગવાન બુદ્ધની સ્તુતિ કરી શકીએ આવી ગુફાને કેવી ગુફા કહેવાય તો કે આવી ગુફાને ચૈત્ય ગુફા કહેવાય આવી ગુફાને ચૈત્ય ગુફા કહેવાય તો અજંતાની ગુફાઓમાં થોડીક ગુફાઓ ચૈત્ય છે થોડીક ગુફાઓ વિહાર છે વિહાર એટલે કે વિશ્રામ કરી શકાય એવી ગુફા બેસી શકાય આનંદ કરી શકાય ઓકે એવી ગુફા ચલો ઓકે તો મહારાષ્ટ્રની અંદર તમારે નોટ કરવાની છે એક ટેકરી અને એ ટેકરીનું નામ છે કઈ ટેકરી તો કે અજંતાની ટેકરી ત્યાર પછી જોઈએ નેક્સ્ટ મુદ્દો ઓકે જો આગળ અને આ રિપીટ કરું છું અજંતાની ટેકરી છે એ કઈ પર્વતમાળાનો ભાગ છે અજંતાની ટેકરી સહ્યાદ્રી પર્વતમાળાનો ભાગ છે હવે જોઈએ મહારાષ્ટ્રની અંદર જ આવેલ અજંતાની ટેકરીની બાજુમાં આવેલ ઔરંગાબાદ જિલ્લાની અંદર જ સ્થિત એવી ઇલોરાની ટેકરીઓ અજંતાની ટેકરીઓ તો છે જ સાથે સાથે મહારાષ્ટ્રમાં ઈલોરાની ટેકરીઓ પણ છે અને ઇલોરાની ટેકરીઓ પણ આ માની લઈએ ઈલોરાની ટેકરીઓ છે અને ઈલોરાની ટેકરીઓ છે એ પણ સહ્યાદ્રી પર્વતમાળાનો જ ભાગ છે અને આ ઈલોરાની ટેકરીઓ પણ ક્યાં છે સેમ લોકેશન મહારાષ્ટ્રના ઔરંગાબાદ જિલ્લામાં અને ઈલોરાની ટેકરીઓ ઉપર પણ ગુફાઓ આવેલી છે ટોટલ કેટલી ગુફા છે અહીંયા ચોત્રીસ ગુફા છે ફટાફટ એ મુદ્દો હું ક્લિયર કરાવું છું ચોત્રીસ ગુફા આવેલી છે એમાં શરૂઆતમાં એકથી બાર ગુફા છે એ બૌદ્ધ ધર્મની સાથે કનેક્ટેડ છે તેરથી લઈ અને ઓગણત્રીસ ગુફા છે એ હિન્દુ ધર્મની સાથે કનેક્ટેડ છે અને ત્રીસ થી લઈ અને ચોત્રીસ ગુફા એટલે કે પાંચ ગુફા છે એ જૈન ધર્મની સાથે કનેક્ટેડ છે અજંતાની જે ગુફા સમૂહ છે એની અંદર માત્ર ને માત્ર બૌદ્ધ ધર્મનું જ કનેક્શન હતું જ્યારે ઇલોરાનો જે ગુફા સમૂહ છે એની અંદર ટોટલ ત્રણ ધર્મનો સમાવેશ થયેલો છે ગુફા સમૂહની અંદર ત્યાં બૌદ્ધ ધર્મનું પણ રિલેશન છે ગુફા સમૂહમાં હિન્દુ ધર્મનું પણ ક્યાંક ને ક્યાંક કનેક્શન જોવા મળે છે ઇલોરાની ગુફા સાથે અને જૈન ધર્મનું પણ કનેક્શન જોવા મળે છે અને એક વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ મુદ્દો એની અંદર છે જે અત્યાર સુધીમાં ક્યાંક પૂછાણો છે ઇલોરાની ગુફામાં ગુફા નંબર સોળ ગુફા નંબર સોળ આ ગુફા નંબર સોળની ની અંદર એક પ્રસિદ્ધ કહી શકાય એવું કૈલાસ મંદિર આવેલું છે ગુફા નંબર સોળમાં આ પ્રશ્ન આમ પણ પૂછી શકે કે કૈલાસ મંદિર કેટલામાં નંબરની ગુફાની અંદર સ્થિત છે તો કૈલાસ મંદિર છે એ ગુફા નંબર સોળમાં માં છે રાષ્ટ્રકૂટ વંશના રાજાઓએ ઇલોરાની ગુફામાં કૈલાસ મંદિર બનાવ્યું ઉપરથી ખોદતા ગયા મંદિર બનાવી નાખ્યું અત્યારના એન્જિનિયરો પણ જેની ટૂંકા પડી જાય એવી સરસ મજાની કલા વર્ષો પહેલાના ઇતિહાસની અંદર સર્જાયેલી છે રાષ્ટ્રકૂટ વંશના સમયમાં ઇલોરાની ગુફામાં ગુફા નંબર સોળમાં

સોળસો ને મીટર જેટલી ઊંચાઈ જોવા મળે છે તો એ પણ ઇમ્પોર્ટન્ટ અજંતાની ટેકરી એટલે ઇમ્પોર્ટન્ટ છે અજંતાની એટલે ગુફા ગુફા સમૂહ સમૂહ છે પણ માટે માટે મંદિર મહત્વની ટેકરી સાબિત થાય છે એટલા માટે ઇમ્પોર્ટન્ટ છે કેમ કે સમગ્ર મહારાષ્ટ્રની સૌથી ઊંચામાં ઊંચી જો ટેકરી કોઈ હોય ઊંચામાં ઊંચું જો શિખર જો કોઈ હોય તો એ કયું છે તો કે કળસુબાઈ વાળું છે ચલો કે ત્યાર પછી બીજા બે અન્ય શિખરો પણ તમારે યાદ રાખવા જોશે એક આપણે યાદ રાખશું બે અને ત્રણ એક યાદ રાખવાનું છે કડસુબાઈ સેકન્ડ યાદ રાખવાનું છે મહાબળેશ્વર અને ત્રીજું યાદ રાખવાનું છે તમારે ત્ર્યંબક ઓકે ત્ર્યંબક પણ યાદ રાખવું જોઈએ ઓકે મહાબળેશ્વરમાંથી કૃષ્ણા નદી નીકળે છે તો ડેફિનેટલી યાદ રાખવું પડે જ્યારે સાહેબ તમને ભણાવતા હોય બરાબર તો સાહેબ આવો ડાયલોગ તો મારી જ દે ક્યારેક ક્યારેક કે કૃષ્ણા નદીનું ઉદ્ગમ સ્થાન મહાબળેશ્વર પર્વત શિખર છે તો ભાઈ પર્વત જ ખબર ના હોય યાર વિચારો પર્વત જ ખબર ના હોય બરાબર તો નદી ભણવાનો પ્રશ્ન જ નથી આવતો કેમકે મોટા ભાગની નદીઓનું ઉદ્ગમ સ્થાન હર હંમેશ હંમેશા પર્વતીય સ્થાન જ હોય અથવા તો પર્વતીય સ્થાન ના હોય તો ઉચ્ચ પ્રદેશ હોય ટૂંકમાં કહીએ તો ઊંચાણવાળી ભૂમિ હોય કે જ્યાંથી નદીઓનું ઉદ્ગમ સ્થાન થતું હોય મોટા ભાગે નદી પર્વત ઉપરથી જ નીકળે છે જ્યાં સુધી તમને પર્વતનો ખ્યાલ નથી અને તમે નદીનો કોન્સેપ્ટ ભણો છો તો એ થોડું ખોટું તો કરો છો મારી દ્રષ્ટિએ પેલા પર્વત હોવો જરૂરી દરેકે દરેક વિષયને શીખવાનો ચોક્કસ ક્રમ છે એ ક્રમની અંદર જ તમારે વિષયને શીખવો પડે ક્લિયર મન થાય ત્યાંથી મન થાય ટોપિક ના હાલે ઓકે જોઈએ ચર્ચા આપણી આગળ વધારીએ આપણે મહાબળેશ્વરમાંથી કૃષ્ણા નદી નીકળે છે એટલે મહાબળેશ્વર યાદ રાખવું જરૂરી છે ત્રંબક કેટલા માટે યાદ રાખવું જરૂરી છે ત્યાંથી ગોદાવરી નીકળે છે ગોદાવરી ટોટલ ભારતના ચાર રાજ્યમાંથી સોરી ગોદાવરી ભારતના ટોટલ ત્રણ રાજ્યમાંથી પ્રવાહિત થાય છે વૃદ્ધ ગંગા પણ જેને કહેવામાં આવે છે એ ગોદાવરી દક્ષિણ ભારતની સૌથી લાંબી નદી ચૌદસો ને કિલોમીટરની આસપાસ સોરી ચૌદસો કિલોમીટરની ચૌદસો પાસાઠ કિલોમીટરની આસપાસ જેની લંબાઈ જોવા મળે છે જરા ટેલી કલેજો આઈ થિંક ચૌદસો પાસઠ છે કૃષ્ણની છે ચૌદસો પાસઠ છે એ છે ગોદાવરી ત્રણ રાજ્યમાંથી પ્રવાહિત થાય છે મહારાષ્ટ્ર તેલંગણા આંધ્રપ્રદેશ અને કૃષ્ણા આવી રીતે આવી રીતે ગોદાવરી અહીંથી આવી રીતે નીકળી આ ગોદાવરી વહી જાય છે અને કૃષ્ણા છે ને જરીક કેળે મેળે જાય છે કૃષ્ણાજી આવી રીતે જાય છે કર્ણાટકમાં આવે મહારાષ્ટ્રમાંથી પસાર થાય મહારાષ્ટ્ર કર્ણાટક તેલંગણા જ્યારે ગોદાવરી છે એ ત્રણ રાજ્યમાંથી પ્રવાહિત થાય છે અને ત્રણ રાજ્ય ક્યાં છે ગોદાવરી પ્રવેશ થવાના મહારાષ્ટ્ર તેલંગાણા અને આંધ્રપ્રદેશ ચાલો કે નદીના કોન્સેપ્ટની અંદર આપણે ભણશું જયારે નદી નો લેક્ચર તમારા માટે મૂકશું ત્યારે એની અંદર આ મુદ્દાની ડિસ્કસ આપણે કરશું તો મહારાષ્ટ્રની અંદર આટલી વસ્તુ તમારે યાદ રાખવાની હતી આશા રાખું છું એ ક્લિયર થઈ ગઈ હશે પશ્ચિમ ઘાટની સાથે સંકળાયેલી ગુજરાતમાં જે ઘટનાઓ છે ગુજરાતમાં જે બાબતો છે એ મેં તમને સ્પષ્ટ કરી દીધી પછી પશ્ચિમ ઘાટની સાથે સંકળાયેલા મહારાષ્ટ્રની અંદર જે કઈ મુદ્દા હતા જે અગત્યના ફેક્ટ હતા જે પરીક્ષાની અંદર પૂછાઈ શકે એવા મુદ્દા છે એ પણ મેં તમને ક્લિયર કરાવી દીધા અને હવે ચર્ચા કરીએ આપણે કે આજ પશ્ચિમ ઘાટ છે એના કર્ણાટક ની અંદર કે કે એવા મુદ્દા છે કે જે આપણે પરીક્ષા ની અંદર પૂછાઈ શકે એવા છે એટલે નવો મુદ્દો આપણે એની અંદર એડ કરશું જોઈએ 1 મિનિટ જોઈએ ક્લિયર ગુજરાત આપણે ક્લિયર કર્યું મહારાષ્ટ્ર આપણે ક્લિયર કર્યું ગોવા ભણવાનું નથી કેમ ગોવા નથી ભણવાનું એ તમે સારી રીતે સમજી ગયા છો કારણ કે ગોવા છે એ મેદાની વિસ્તાર છે ત્યાંથી પશ્ચિમ ઘાટ પસાર નથી થતો ભાઈ ગોવા સાઈડમાં રહી જાય છે અને ગોવાની બાજુમાંથી આ પશ્ચિમ ઘાટ નામની પર્વતમાળા છે એ પસાર થઈ જાય અને ડાયરેક્ટ સીધી ક્યાં જાય છે તો કે સીધી જાય છે કર્ણાટકની અંદર ચાલો આપણે જોઈએ કર્ણાટકની અંદર હવે કર્ણાટકની અંદર પશ્ચિમ ઘાટની સાથે સંકળાયેલી જે બાબતો છે એના ઉપર આપણે ડિસ્કસ કરી લઈએ તો કર્ણાટકની અંદર બે પર્વત તમારે ખાસ અગત્યના છે જે પૂછાઈ શકે એવા છે કર્ણાટકની અંદર એ તમારે નોટ કરવાના છે એક પર્વત છે કર્ણાટકમાં કુંદ્રેમુખ પર્વત કુંદરેમુખ પર્વત અગત્યનો છે ત્યાંથી પણ એક નદી નીકળવાની છે એટલા માટે ઇમ્પોર્ટન્ટ છે ઓકે કર્ણાટકની અંદર એક પર્વત તમે યાદ રાખો એ પર્વતનું નામ છે કુંદરેમુખ પર્વત ઓકે જોઈએ કુંદરેમુખ વિશેની પણ આપણે ઇન્ફોર્મેશન મેળવી લઈએ થોડી માની લઈએ કે આ કુંદરેમુખ પર્વત છે અને કુંદરેમુખ પર્વતમાંથી બે નદી પ્રવાહિત થાય છે બે નદીનું ઉદ્ગમ થાય છે સોરી બે નદીનું ઉદ્ગમ થાય છે કઈ બે નદીનું ઉદ્ગમ થાય તો કે એક નદીનું નામ છે તુંગા નદી એક નદીનું નામ છે તુંગા નદી ઓકે અને બીજી નદીનું નામ શું છે તો કે બીજી નદીનું નામ છે ભદ્રા નદી અને આ બંને નદીઓ તુંગા અને ભદ્રા બંનેનું મિલન થઈ જાય તુંગા અને ભદ્રા બંને નદીનું મિલન થઈ જાય અને બંને નદીઓ ભેગી મળી એક સરસ મજાનું નવું નામ ધારણ કરે છે અને એ નામ છે તુંગભદ્રા એ નામ શું છે ભાઈ તો કે તુંગભદ્રા કૃષ્ણા નદીની સૌથી મોટા મોટી બેનપણી કોઈ હોય કૃષ્ણની સૌથી મોટા મોટી સહાયક નદી જો કોઈ હોય તો એ નદી છે આપણી તુંગભદ્રા નદી ક્લિયર અને આ તુંગભદ્રા નદીના કિનારે જ પ્રાચીન સમયની અંદર બે ભાઈઓ આવ્યા હતા હરિહર રાય અને બુકાર રાય આ હરિહર રાય અને બુકાર રાય એક સરસ મજાનું શહેર બનાવ્યું હતું અને શહેરનું નામ હતું વિજયનગર બહુ ઐતિહાસિક સ્થળ છે બહુ અગત્યનું સ્થળ છે વિજયનગર સ્થળ છે એ હરિહર રાય અને બુકાર તુંગભદ્રા નદીના કિનારે પ્રસ્થાપિત કર્યું હતું બહુ મહત્વનું અને વિજયનગરની અંદર દક્ષિણ ભારતની અંદર એક સશક્ત શાસક શાસન કરવા આવે છે પંદરસો નવથી થી પંદરસો ઓગણત્રીસ એનો સમય ગાળો કયો છે પંદરસો નવ થી લઈ અને પંદરસો ઓગણત્રીસ વીસ વર્ષ સુધી શાસન ચલાવ્યું હતું વર્ષ જેટલો સમય અને નામ શું હતું તો કે એ કૃષ્ણ નામ હતું કૃષ્ણ દેવરાય અત્યારે આઈ થિંક સોની ટીવી ની અંદર સિરિયલ પણ આવે છે ચાતુર્ય કથાઓ તેનાલી રામનની તો જે તેનાલી રામન હતો એ તેનાલી રામન આ કૃષ્ણ દેવ દરબારનો જ વ્યક્તિ હતો બહુ શાસક હતો સાથે સાથે એક સારો એવો લેખક પણ હતો આ મુક્ત એમણે રચના કરેલી હતી વિજયનગરની અંદર એમનો ધબધબો હતો ઓકે અને આઈ થિંક પોલીસની પરીક્ષા ગઈ જે ગઈ ગયું કોસ્ટેબલ પેપર છે એની અંદર આવો એક પ્રશ્ન પૂછાયેલો હતો કે અકબરને નીચેનામાંથી કયા શાસક સાથે એક પણ લડાઈ નહોતી લડવી પડી અકબરને નીચેનામાંથી કયા શાસક સાથે એક પણ લડાઈ નહોતી લડવી પડી તો એમાં જવાબ ક્લિયર કટ હતો કૃષ્ણદેવરાય કેમ કેમ કૃષ્ણદેવરાય દેવરાય પંદરસો ને ઓગણત્રીસ સુધી કૃષ્ણ દેવરાયનું શાસન હતું હવે અકબર તે સમયે જૈન મોય નહોતો તો લડે ક્યાંથી હા આવા 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 મુદ્દા તમને અત્યારે પેપર આ લોકો એવી રીતે સેટ કરે છે કે તમને બેઠે બેઠા કોઈ પ્રશ્નના જવાબ કોઈ બુકોની અંદર જળવાબો ઓછા છે બુકોની અંદર જળવાબો ઓછા છે એ એ કોન્સેપ્ટ આના આધારે જ પૂછે છે કે હવે આવું હોય છે તો આવું શું થાય આ બાબતનું એવી રીતનો પ્રશ્ન પૂછે કે તમારી પાસે જો પૂરેપૂરી બાબતનું નોલેજ હોય તમે જે તે વિષયના નિષ્ણાત થઈ ચૂક્યા હોય તો જ એ પ્રશ્નોનો જવાબ મળે છે બાકી બેઝિક બે મહિનાની મહેનત કરી ત્રણ મહિનાની મહેનત કરી ઉપર છલું વાંચી અને હાઈ લાગ્યા આપણે પેપર ભરવા તો કંઈ કામ નથી આવતું ચાલો કે જોઈએ આગળની ચર્ચા હરિહર રાય બુકારાએ નગર બનાવ્યું હતું અને વિજયનગર છે એ તુંગભદ્રા નદીના કિનારે જ આવેલું હતું અને વિજયનગરની રાજધાની હતી કંઈ તો કે વિજયનગરની રાજધાની હતી હંપી જસ્ટ યાદ રાખો બસ આપણે ભણીએ છીએ પર્વતમાળા પણ આ થોડી એક્સ્ટ્રા બાબત છે લખવી હોય તો તમે લખી શકો હંપી શું હતું વિજયનગરની રાજધાની હતું જે કર્ણાટકના બેલારી જિલ્લાના હોસ્પેટ તાલુકામાં તુંગભદ્રા નદીના કિનારે આવેલ હતી રિપીટ લાંબુ લાંબુ લોકેશન છે કર્ણાટકના બેલારી જિલ્લાના હોસપેટ તાલુકાની અંદર તુંગભદ્રા નદીના કિનારે આવેલ હતી સ્થિત હતી ચલો ક્લિયર અને અફસોસ પંદરસો ને પાસાઠ માં એક રાજા આવે છે વિજયનગરની અંદર એ રાજાનું રામ નામ રામરાય હોય છે રામરાય કાલિકોટાના યુદ્ધની અંદર હારી જાય અને વિજયનગર સરસ મજાના સામ્રાજ્યનું પતન થાય તો આપણે ભણી રહ્યા છીએ કર્ણાટકની અંદર એક પર્વત આવેલો છે પર્વતનું નામ શું છે તો કે કુંદ્રેમુખ પર્વત આ કુંદ્રેમુખ પર્વત ઉપરથી તુંગભદ્રા નદી ઉદગમ પામે છે તુંગા અને ભદ્રા સ્વરૂપે ઉત્પન્ન થાય છે કૃષ્ણની સૌથી મોટા મોટી સહાયક છે કૃષ્ણને દક્ષિણ તરફમાંથી મળે છે જીપીએસસી નો મુદ્દો ભણતા હોય તેમાં આવાય પ્રશ્ન પૂછે કે કઈ નદી ઉત્તરમાંથી આવીને મળી કઈ નદી દક્ષિણમાંથી એન્ટ્રી લીધી હા ક્લાસ થ્રીની એક્ઝામમાં જે મિત્રો પ્રિપેરેશન કરે છે એ આવા મુદ્દા ન કરતા હોય કદાચ ક્લિયર પણ જીપીએસસી ની અંદર આવું કરવું પડે ઉત્તરમાંથી આવી હતી દક્ષિણ કેટલોક વણાક માર્યો હતો ફૂલ ટર્ન મારી લીધો તો થોડો થોડો ટર્ન મારતી આવી હતી બધું કરવું પડે યાર જોઈએ આગળ ચર્ચા વધારે કુંદ્રેમુખ પર્વત અને હા આ કુંદ્રેમુખ પર્વત ઉપર સારી એવી માત્રામાં લોખંડ આપણને પ્રાપ્ત થાય છે અને કુંદરેમુખ પર્વતમાંથી જે લોખંડ પ્રાપ્ત થાય એ ભારત એની પશ્ચિમ સાઈડના દેશોને વેચી દે છે જે લોખંડ ભારતમાં લોખંડ ઘણું બધું મળે છે પૂર્વ ભાગમાંથી જે લોખંડ મળે છે ઝારખંડમાંથી એ લોખંડ આપણે જવા દઈએ આવી રીતે આમ છે ક્યાં તો કે જાપાન ધારો જાપાન આવેલું છે ત્યાં જાપાન હોકડો હોન્સુ સિકોડો ક્યુસુ ટાપુ ઉપર સ્થિત છે તો એ જાપાન સુધી આપણે જવા દઈએ છીએ જાપાનની અંદર લોખંડ નથી છતાં ટેકનોલોજી બેસ્ટ છે જેની પાસે લોખંડ નથી એવા વ્યક્તિઓની મદદથી આપણે ટ્રેન ચાલુ કરીએ છીએ કલ્પના કરો તમે ટેકનોલોજીનું હબ કહી શકીએ આપણે હા તો પૂર્વ તરફથી આપણને જે લોખંડ પ્રાપ્ત થાય છે એને આપણે છેક જાપાન સુધી પહોંચાડીએ છીએ બરાબર અને ભારતનો સૌથી મોટો મોટો ગ્રાહક જ આ છે જાપાન વધારે પડતું લોખંડ જાપાન એકલો જ લઈ જાય પચાસ ટકા કરતાં વધારે લોખંડ જાપાન લઈ જાય છે જ્યારે આ બાજુનું લોખંડ છે પશ્ચિમ સાઈડના દેશોની અંદર આપણે પ્રોવાઈડ કરીએ છીએ પહોંચાડીએ છીએ નિકાસ કરીએ છીએ વેચી દઈએ છીએ ચાલો ઓકે તો તમિલ કર્ણાટકની અંદર એક કુંદરેમુખ યાદ રાખવાનો છે એક બે મુદ્દા એના અગત્યના છે એ તમારે નોટ કરી લેવાના છે અને બીજો પર્વત તમારે યાદ રાખવાનો છે બ્રહ્મગીરી મહારાષ્ટ્રમાં મેં તમને જે ત્રણ ચાર લખાવેલા છે યાદ રાખજો ગુજરાતમાં જે ત્રણ ચાર કીધા યાદ રાખજો ગોવાની અંદર તો કંઈ ભણવાનું છે જ નહીં બરાબર અને હવે કર્ણાટકની અંદર બે એક કુંદરે મુખ ને એક બ્રહ્મગીરી બ્રહ્મગીરી એટલા માટે યાદ રાખવાનો છે કેમ કે એ પર્વત ઉપરથી દક્ષિણની ગંગા નીકળશે દક્ષિણની ગંગા મીન્સ કે કાવેરી નદીનું ઉદ્ગમ સ્થાન છે એટલે કાવેરી નદી ભણશું ત્યારે કમ્પલસરી બ્રહ્મગીરીનું નામ લેવું જ જોશે તો એની પહેલા જ આપણે અહીં લઈ લઈએ નું નામ બ્રહ્મગીરી પર્વત ક્યાં આવેલ છે કર્ણાટકની અંદર સ્થિત છે ત્યાંથી કાવેરી નદીનું ઉદગમ થાય છે અને કાવેરી નદીને દક્ષિણ ગંગા કહેવાય ગોદાવરીને વૃદ્ધ ગંગા કહેવાય કાવેરીને દક્ષિણ ગંગા કહેવાય બંનેની વચ્ચેનો તમે ડિફરન્ટ પાડજો ખાસ વ્યવસ્થિત રીતે ગુજરાતની ઇન્ફોર્મેશન ક્લિયર મહારાષ્ટ્રની ક્લિયર કર્ણાટકની ક્લિયર હવે એન્ટર થાય આપણે નેક્સ્ટ મુદ્દા ઉપર જોઈએ એક જ મિનિટ જોવું હવે આ આવી ગયો આપણો પશ્ચિમ ઘાટ અને પશ્ચિમ ઘાટ જ્યારે કેરળની અંદર પ્રવેશ કરી જાય ત્યારે પશ્ચિમ ઘાટ છે છે ગાંઠના સ્વરૂપની અંદર થઈ પશ્ચિમ ઘાટના પર્વતો ક્યાંક એક રીતે જોઈએ તો આ બાજુથી આપણે પૂર્વ ઘાટ આવ્યો છે અને આ બાજુનો વિસ્તાર છે પશ્ચિમ ઘાટનો છે અને આ નીચે તરફ આવતા જાઓને નીચે તરફ તો ક્યાંક ને ક્યાંક એવું તમે સ્પષ્ટ રીતે જોઈ શકો છો કે આ પૂર્વ ઘાટ અને આ

અને દક્ષિણ ભારતની અંદર કર્ણાટક કેરળ અને તમિલનાડુ આ ત્રણ રાજ્યોના ત્રિભેટે ત્રિભેટે મીન્સ કે ત્રણેય રાજ્યોની બોર્ડર ઉપર એક સરસ મજાની ગાંઠનું નિર્માણ થાય છે ગાંઠ મીન્સ કે પર્વતો છે એ રાઉન્ડ આકારે થોડાક વિસ્તારની અંદર ફેલાઈ જાય છે ત્રણે ત્રણ રાજ્યની અંદર હવે એમાં ખબર નથી પડતી યાર કે પર્વત નીલગીર સોરી પશ્ચિમ ઘાટનો છે પૂર્વ ઘાટનો છે કેમ કે ખીચડો થઈ જાય છે દક્ષિણ ભારત સુધી આવતા આવતા તમે સમજી ગયો આ મુદ્દો ઓલરેડી હું જ્યારે ઉપર દર્શાવું છું કે જેથી કરીને મારે નીચે જે અમુક વસ્તુ દર્શાવવાની છે એ તમે વ્યવસ્થિત સમજી શકો બાકી હજી આવશે નીચે ચાલો કે જોઈએ તો આવી રીતે આ બંને આમ ભેગા થઈ જાય અને આવી રીતે અહીંયા એક પર્વતની ગાંઠ બની જાય અને ગાંઠનું નામ શું છે તો કે ગાંઠ છે નીલગીરીની ગાંઠ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ મુદ્દો છે અને બહુ ફરવાલાયક જગ્યા છે આ દક્ષિણ આપણે તો પર્વત જોઈએ જંગલ જોઈએ તો હિમાલય લાગે કા ના પૈલા ના દક્ષિણ ભારતની અંદર પણ અમુક સ્થળો એવા ફરવાલાયક છે બરાબર તમારા મેરેજ થઈ જાય જાજો ક્યારેક એ બાજુ બરાબર ફરવા માટે પતિ પત્ની પેલા સારી પોસ્ટ ઉપર આવી જાઓ નોકરી લઈ લો પછી જાજો બરાબર જોઈએ આ નીલગીરીની ગાંઠ છે નીલગિરીની ગાંઠ પેલો જ મુદ્દો નામ એનું નીલગીરી કેમ છે તો કે એ વધારે પડતી થોડીક લીલાસ પડતા પર્વતો છે એ ધરાવે છે લીલા રંગના પર્વતો દેખાવમાં જોવા મળે છે એટલે એનું નામકરણ જ કઈ રીતે થઈ ગયું છે નીલગીરી પર્વત એવું નામ પડે મિનિંગ શું થાય બસ જસ્ટ આટલું યાદ રાખો નીલગીરી નીલ એટલે લીલો ગીરી મીન્સ કે પર્વત લીલો પર્વત ક્લિયર મુદ્દો પેલો મુદ્દો ક્લિયર બીજો મુદ્દો નોટ કરો નોટબુકની અંદર નોંધ કરતા હોય તો કે નીલગીરીની પર્વતમાળા ટોટલ ત્રણ રાજ્યની અંદર ફેલાયેલી છે ક્યાં ત્રણ રાજ્યો જોઈએ નીલગીરી માની લો થોડી વાર માટે આ નીલગીરીની પર્વતમાળા છે માની લઈએ આપણે થોડીવાર માટે તો આટલો વિસ્તાર છે એ કર્ણાટકની અંદર ફેલાયેલો છે આટલો વિસ્તાર છે આ તમિલનાડુની અંદર ફેલાયેલો છે અને આટલો વિસ્તાર છે એ કેરળની અંદર ફેલાયેલો છે ત્રણેય રાજ્યોની બોર્ડર ઉપર છે અહીંયા ત્રણ રાજ્ય છે ને અહીંયા ત્રણ રાજ્ય તમે સ્પષ્ટ રીતે જોઈ શકો છો બરાબર આ આપણું કર્ણાટક છે કર્ણાટકની નીચે એક્ઝેક્ટ કેરલ છે અને આ જે વિસ્તાર જોઈ રહ્યા છો આ તમિલનાડુનો વિસ્તાર રિપીટ કર્ણાટક કેરળ અને તમિલનાડુ ત્રણેય રાજ્યના ત્રિભેટે એટલે કે ત્રણેય રાજ્યની બોર્ડર ઉપર બરાબર અહીંયા ઓકે સ્પષ્ટ રીતે સમજી ગયા છો ક્લિયર ત્રણેય રાજ્યની બોર્ડર ઉપર આ થોડોક વિસ્તાર નીલગીરીનો કર્ણાટકમાં છે થોડોક વિસ્તાર કેરળની અંદર છે અને થોડોક વિસ્તાર તમે જોઈ શકો છો કે તમિલનાડુના ભાગની અંદર જોવા મળે છે હવે જોજો આ જે તમિલનાડુ વાળો વિસ્તાર છે તમિલનાડુ વાળો વિસ્તાર છે ત્યાં નીલગીરીનું સૌથી ઊંચું શિખર સ્થિત છે અને નીલગીરીનું સૌથી ઊંચું શિખર ધ્યાન રાખજો ભાઈ નીલગીરીનું સૌથી ઊંચું શિખર ઓકે નીલગીરીનું સૌથી ઊંચું શિખર છે દોડા બેટા જે

બે હજાર છસો સાડત્રીસ મીટર જેટલી ઊંચાઈ જોવા મળે છે કયા રાજ્યમાં છે તમિલનાડુની અંદર છે કયા સ્થળની નજીક છે ઊંટીની નજીક છે ઊંટી પણ કયા રાજ્યમાં હશે તો ડેફિનેટલી તમિલનાડુની અંદર જ છે ઊંટી શું છે તો કે ઊંટી એક હિલ સ્ટેશન છે તમિલનાડુની અંદર આવેલું સરસ મજાનું હિલ સ્ટેશન છે પર્યટક સ્થળ છે ઊંટી છે એક પ્રકારનું પર્યટક સ્થળ છે નીલગિરીની ગાંઠ નીલગીરી શબ્દનો નો મિનિંગ નીલું એટલે લીલું ગીરી મીન્સ કે પર્વત ત્રણ રાજ્યની અંદર ફેલાયેલી છે અને નીલગીરીની સાથે જે તમિલનાડુની અંદર ઘટના સંકળાયેલી છે ઊંટી એક યાદ રાખો એક દોદા બેટા યાદ રાખો બસ બીજી વાત ભૂલી જાઓ હવે નીલગીરીની સાથે સંકળાયેલી કેરલની અંદર બાબતો તો કે કેરલની અંદર એક સરસ મજાનું વન આવેલું છે આ કેરલ છે અને નીલગીરીની ગાંઠ ઉપર જ કેરળમાં એક વન આવેલું છે અને વનનું નામ છે સાયલન્ટ વેલી એક પરીક્ષાની અંદર આ પ્રશ્ન પૂછાયેલો છે કે સાયલન્ટ વેલી શું છે સાયલન્ટ વેલી એક જંગલ છે બરાબર હૈરું ભૈરું જંગલ છે પાનખર જંગલ નથી ગમે ત્યારે એની ટાઈમ તમે સાયલન્ટ વેલીના જંગલની અંદર પગ મૂકો તો તમને ત્યાં હરિયાળી જોવા મળે છે વૃક્ષોના પાંદડા ખરી ગલા તમને જોવા નથી મળતા કેમ તો કે પશ્ચિમ ઘાટની આજુબાજુનો વિસ્તાર છે બરાબર આજે નીલગીરીની આસપાસનો વિસ્તાર બરાબર અહીં વધારે વરસાદ પડે છે બહુ વધારે જેમ મેઘાલયના ચેરાપુંજીના મોનસિરમમાં પડે છે બરાબર એવી જ રીતે અહીંયા પણ ચેરાપુંજી કરતાં થોડો ઓછો વરસાદ પડે છે હા એટલા માટે વધુ વરસાદના કારણે અહીં જંગલ વિસ્તાર છે હરમને લીલોછમ લીલો છમ જોવા મળે છે ચાલો ઓકે ક્લિયર કર્ણાટકની અંદર નીલગિરીની ગાંઠમાં કોઈ મુદ્દો તમારે યાદ રાખવાનો નથી મુદ્દાની ગાંઠ ક્લિયરની ગાંઠ કેટલા રાજ્યમાં ફેલાયેલી છે તમિલનાડુમાં બે વસ્તુ યાદ રાખવાની છે તમારે દોદા બેટા જે નીલગીરીનું સૌથી ઊંચું શિખર છે અને નીલગીરીમાં જ તમિલનાડુની અંદર ઊંટી એક પર્યટક સ્થળ આવેલું છે જે એક હિલ સ્ટેશન છે નીલગિરિની ગાંઠ કેરળમાં પણ છે અને કેરળમાં નીલગીરીની ગાંઠ ઉપર સાયલન્ટ વેલી આવેલું છે કર્ણાટકમાં કોઈ વસ્તુ યાદ નથી રાખવાની અને હા જો પરીક્ષાની અંદર એવો પ્રશ્ન પૂછવામાં આવે તો ભારતનું સૌપ્રથમ અભયારણ્ય કયું હતું તો ભારતનું સૌપ્રથમ અભયારણ્ય હતું તમારું નીલગિરી કયા રાજ્યમાં આવેલું હતું તો ડેફિનેટલી તમારો જવાબ સ્પષ્ટ છે ત્રણેય રાજ્યના ત્રિભેટે છે ભારતનું પહેલું અભયારણ્ય નીલગિરી છે હાલ નીલગિરી રાષ્ટ્રીય ઉદ્યાન પણ છે અને હાલ નીલગિરી જૈવ આરક્ષિત ક્ષેત્ર પણ છે કેમ આપણે ગીર છે તો ગીર અભયારણ્ય પણ છે અને રાષ્ટ્રીય ઉદ્યાન પણ છે ગીર હજી જૈવારક્ષિત ક્ષેત્ર નથી જ્યારે નીલગીરી તો અભયારણ્ય છે જૈવા આરક્ષિત ક્ષેત્ર પણ છે અને સાથે સાથે રાષ્ટ્રીય ઉદ્યાન પણ છે હવે જોઈએ નેક્સ્ટ આગળનો મુદ્દો એક જ મિનિટ તમે સમજતા જજો ચાલો જોઈએ ઓકે આ વાત થઈ આપણે કરી શેની વાત કરી તો કે આ વાત કરીએ આપણે પશ્ચિમ ઘાટની પશ્ચિમ ઘાટ પછી આપણે કઈ વસ્તુ ભણી ગયા તો કે પશ્ચિમ ઘાટ પછી આપણે ભણી ગયા નીલગિરીની ગાંઠ નીલગિરીની ગાંઠ પછી અહીં થોડો ગેપ આવે છે એ ગેપ છે અને વળી પાછી અહીંયા એક બીજી પર્વતમાળા શરૂ થઈ જાય છે બરાબર અને એ પર્વતમાળાનું નામ છે અન્નાય મૂળીની પર્વતમાળા અન્ના મૂડીની પર્વતમાળા અથવા અન્નાય મૂળીની પર્વતમાળા હા જે મિત્રો પાછળથી જોઈન્ટ કદાચ વચ્ચેથી લેક્ચર શરૂ કર્યું હોય તો એના આઈડિયા નહીં હોય આપણે ભારતની પર્વતમાળા ઉપર ડિસ્કસ કરી રહ્યા છે સૌ પ્રથમ મેં છ પર્વતમાળાઓનું લોકેશન તમને બતાવ્યું અને ત્યાર પછી એક પર્વતમાળા તરીકે અરવલ્લી પર્વતમાળા ભણાવી અને અત્યારે હું તમને પશ્ચિમ ઘાટ પર્વતમાળા ભણાવી રહ્યો છું ક્લિયર ઓકે જોઉં એની અંદર એક જ મિનિટ ગાંઠનું નામ શું છે તો કે આ ગાંઠનું નામ છે અન્નાય મૂડીની ગાંઠ આજે સૌથી નીચેના ભાગમાં અન્નાય મૂડીની ગાંઠના ઉપરના ભાગમાં અન્નાય મલાઈની ટેકરીઓ આવેલી છે તો નવમાની સમાજની બુકમાનું વર્ણન છે અન્નાય મૂડીના દક્ષિણ ભાગમાં કાર્ડેમની ટેકરીઓ આવેલી છે અને અન્નાય મૂડીના પૂર્વ ભાગની અંદર પાલનીની ટેકરીઓ આવેલી છે પાલનીની ટેકરીઓમાં એક તમિલનાડુની અંદર હિલ સ્ટેશન આવેલું છે અને હિલ સ્ટેશનનું નામ છે કોડાઈ કોનાલ ઓકે અને સમગ્ર ભારતની સૌથી દક્ષિણમાં આવેલી પર્વતમાળા જો કોઈ હોય સૌથી દક્ષિણતમ પર્વતમાળા જો ભારતની કોઈ હોય તો એ કાર્ડેમમની ટેકરીઓ છે અથવા એલચીની ટેકરી પણ એને કહેવામાં આવે છે કેમ કે કાર્ડેમની ટેકરીની અંદર એલચીનું ઉત્પાદન છે એ ઘણું બધું જોવા મળે છે આશા રાખું છું કે તમને બંને પર્વતમાળાનો ખ્યાલ વ્યવસ્થિત રીતે આવી ગયો હશે હવે મળશું નવા મુદ્દા સાથે નવા કોન્સેપ્ટ સાથે અને ત્યાં સુધી જો તમને આ લેક્ચર સમજવામાં મજા આવી હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને તમારા તમામ તમામ મિત્રોને એક રિક્વેસ્ટ સાથે કહું છું કે શેર કરી દેજો બરાબર ટૂંક સમયની અંદર જ આપણો બીજો વિડીયો તમારા માટે અપલોડ થવાનો છે બસ તમે વ્યવસ્થિત પ્રિપેરેશન ચાલુ રાખો જે રીતે તમે પ્રિપેરેશન કરી રહ્યા છો ઓકે બધા મિત્રો જોડાણા થેન્ક યુ